जय श्री स्वामीनारायण। वेकरिया गाम ने आंगणे रादड़िया परिवार आयोजित भगवान श्री स्वामी नारायण ना लीला चरित्रों तथा धर्म सिद्धांतों थी भरपूर ग्रंथराज श्रीमद सत्संगी जीवन कथा पारायण तारीख 26/10/2017 थी 1/11/2017 समय सवारे 8:30 थी 11:30 तेमज बपोरे 3 सद्गुरु स्वामी श्री नित्य स्वरूप दास जी आयोजक श्री रमेश भाई तथा धर्मेश भाई कांजी भाई रादड़िया परिवार स्थल मुकाम वेकरिया तालुको विसावदर जिल्लो जूनागढ़। भगवान श्री हरिणी पूर्ण कृपा थी वेकरिया गामने आंगणे रादड़िया परिवार आयोजित दिव्य भव्य सत्संग जन ग्रंथ एमनी सप्ताह पारायण नु दिव्य आयोजन द्वितीय छत्र प्रथम छत्रमां आपणे एक वात समजवानो प्रयास कर्यो हतो, संकल्प शुभ होवो जोईए। शुभ संकल्पनी ताकात छे, अवश्यमेव ए पोताना ध्येय सुधी पहोंची जाय छे। रादड़िया परिवार रमेशभाई धर्मेशभाई एमना मातोश्री આખાઈ પરિવારનો એક સંકલ્પ હતો, અમારે અમારા ગામ વેકરિયાને આંગણે ભગવાનના દિવ્ય ચરિત્રથી સભર કથાનું આયોજન કરવું છે, અને એમ લાગતું તું કરશું, બે વર્ષ પછી, દોઢ વર્ષ પછી, એક વર્ષ પછી એ દિવસ આવી ગયો, એ પવિત્ર દિવસ દ્વિતીય છત્રમાં શતાનંદ સ્વામી અદભુત ગ્રંથનું આલેખન કર્યું છે। વેકરિયા ગ્રામ એ કદાચ આ ગ્રંથથી અજાણ હશે, જો કે લખ ચેનલના માધ્યમથી થોડું ઘણું સાંભળ્યું પણ હશે કદાચ। આ તમારા ગામની વેકરિયાની કથા પણ અનેક જગ્યાએ જઈ રહી છે, પૂરા ગુજરાત, પૂરા ભારત વર્ષમાં, દુનિયાના અનેક દેશોમાં કથા સંભળાતી છે। લોકો વેકરિયા નહીં જોઈ પણ વેકરિયા નામ સાંભળી લે, વેકરિયા ગામ ક્યાં એવી ખબર નહીં હોય, પણ વેકરિયા ધારી અને વિસાવદરની વચ્ચે આવ્યું, વચ્ચે આવ્યું ને, કદાચ લક્ષ સાંભળીને કોઈને પ્રત્યક્ષ આવવાનું મન થાય તો બિચાર આવી શકે ને, અને સાદર આમંત્રણ છે, બાપ આવો, પધારો, વેલકમ, અને ભગવાનના ઘેરે તો બધાને વેલકમ જ હોય ને, આ તો કથા એટલે પરમાત્માનું દ્વાર। ભક્તો ગંગાજીમાં સ્નાન કરવા જવું હોય તો એમાં મનાય કોઈ ન હોય, વો ભી તો સરિતા હૈ યહી ભી તો સરિતા હૈ, વહાં ભી હમ સ્નાન કરને કે લિયે જા સકતે હૈ તો યહાં ભી સ્નાન કરને કે લિયે આ સકતે હૈ, યદિ ઉસમે ગોતા લગાવે તો તન કી શુદ્ધિ હોતી હૈ, યદિ ઇસમે ગોતા લગાવે તો તન કી ભી શુદ્ધિ હો જાયેગી ઓર મન કી ભી શુદ્ધિ હો જાયેગી। तन तो शुद्ध होगा ही होगा, मगर साथ ही साथ मन भी शुद्ध हो जाएगा। आइए शतानंद स्वामी रचित अद्भुत श्रीमद सत्संजन ग्रंथ एनो महात्म्य भाग सद्गुरुवर्य मुक्तानंद स्वामी जे लखी रहा है, बहु मोटा साधु है, जे महापुरुष आ धरती पर आवी आपणे जो हजारों आत्माओं ने मोक्ष पथ दिखाड्यो छे, બહુ મોટા વિદ્વાન છે, બહુ મોટા કવિ છે, બહુ મોટા ગાયક છે, સર્વે ગુણ સંપન્ન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેને માનુ બિરુદ પ્રાપ્ત થયું છે, સંત મૂળદાસ એની સાધુતાનું પ્રતીક એટલે સંત મુક્તાનંદ સ્વામી, સંત મૂળદાસ એની સાધુતાનું પ્રતીક। તમે કદાચ ઘટના સાંભળી પણ હશે, પ્રભાત કાળે એક નારી જીવનમાં કંઈક ભૂલ થઈ છે, અમરેલી આંગણે મરવા તૈયાર થઈ હોય, કુવામ પડવાની તૈયારી કરતી હોય, સંત મૂળદાસજી દૂરથી જોઈ ગયા, બૂમ મારી, બેટા લક્ષ્મી મરીશની શા માટે મરે છે, ગુરુદેવ મને મરવા દો પણ શા માટે, શું કામ જીવન ટૂંકાવવું જોઈએ,
ગુરુદેવ જન્મ ભૂલ થઈ છે, એક પુરુષ મને ધોખો દીધો છે, પ્રથમ કહ્યું હતું તારી સાથે લગ્ન કરીશ, એ પુરુષ ફરી ગયો છે, એનું બાળક મારા ઉદરમાં પોષાઈ રહ્યું છે, કાલ સવારે કોઈ મને પૂછશે તારા ઉદરમાં કોનું પાપ પોષાઈ રહ્યું છે, હું શું જવાબ આપું? બેટા તને તારો જવાબ મળી જાય તો તું જીવી જા, હા ગુરુદેવ તો જા, સમાજને કહી દેજે મારા પેટમાં સંત મૂળદાસનું પાપ છે. શું સંતની ઊંચાઈ છે તમે કલ્પના તો કરો, જગતના કલંકને વહરવા માટે તૈયાર થયા. અને બાપ એક એ જ લક્ષ્મીબાઈ ને કુખે રેગ્યુલર ધીમો કરો થોડો, એ જ લક્ષ્મીબાઈ ને કુખે એક દીકરીનો જન્મ થયો જેનું નામ રાધા રાખવામાં આવ્યું, જેને અમરાપરની અંદર આનંદરામની સાથે પરણવામાં આવ્યા. અને એ જ રાધાની કોખે એક મહાન મુક્ત આત્માનો જન્મ થયો, એ મુક્ત આત્મા બીજા કોઈ નહીં પણ સ્વામિનારાયણ સંપ્રદાયની માં સદગુરુ મુક્તાનંદ સ્વામી થયા છે, જેમણે હજારો લોકોને અદભુત સદબોધ આપ્યો છે. આ માણસનો દેહ મળ્યો છે ભગવાન ભજવા માટે. જગતમાં ભગવાન સિવાય તમારું કોઈ નથી, હર બિન કોઈ ન તેરા સમજ મન, હર બિન કોઈ ન તેરા. આવો સ્વામીને શબ્દ સાંભળી લઈએ. હર બિન કોઈ ન તેરા સમજ નર, હર બિન કોઈ ન તેરા રે ઓ જનર, હર બિન કોઈ ન તેરા રે ચેત સવેરા રે ઓ મનુષ્ય દયા કરી દીની તાતે ચેત સવેરા રે ઓ અબ કો અવસર ભૂલ જાય જનર, હર બિન કોઈ ન તેરા રે ઓ હર બિન કોઈ ન તેરા સમજનર, હર બિન કોઈ ન તેરા રે ઓ હર બિન કોઈ ન તેરા સમજનર, હર બિન કોઈ ન તેરા રે
बिन कोई न तेरा समझ नर हर बिन कोई न तेरा शब्दन भक्तो जीव में उतार जो हर बिन कोई न तेरा एक परमात्मा शिवा जीवनु कोई ज नथी यार कोई ज नथी आ जीवे कोई नो नथी जीवनु कोई नथी मात्र न मात्र एक भगवान आ जीवना छे सानुकूल देशकाळ हशे त्यारे तो बहु बधा सगा संबंधी तमने मळशे પ્રતિકૂળ દેશકાળ આવશે ને ત્યારે દુનિયામાં કોઈ સામે નહીં જોવે ધ્યાન રાખજો દુનિયામાં કોઈ સામે નહીં જોવે ને તેમ છતાંય મારો ઠાકોર કોઈ દી મોઢું મરોડશે નહીં માટે ભગવાનના ભક્તો ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત થાય તેમ છતાંય ભગવાન સાથેનો નાતો ક્યારેય કટ ન કરો કોઈ દાડો પરમાત્મા સાથેનો નાતો એને ગૌણ ન પડવા દો ભગવાન સાથેની પ્રીતિ એ સાચી પ્રીતિ છે એવું જગતને જ્ઞાન આપનાર સદગુરુ મુક્તાનંદ સ્વામી અદ્ભુત મહાત્મ્ય ભાગ લખ્યો છે જુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટી બભૂવ દૈયા ધર્માંજન શ્રેય છે યત્રો મૂલયિતુમ ત્વધર્મમ વિતુમ સાધુશ્ચ ધર્મમ શુભમ ધ્યાયેતુમ હરિમીશ્વરેશ્વરમ હમ સદ્બુદ્ધિદમ સર્વદા અનંત મુક્તો એ વિટાયા થકા પોતાના ધામની અંદર સ્વરાડ થકા જે પરમેશ્વર બિરાજમાન છે અનેક મુક્ત ગણ જેના ચરણારવિંદ અખંડ સેવી રહ્યા છે એ જ પરમાત્મા અનંત આત્માનું શ્રેય કરવા માટે આ ધરાવ પર ધર્મ અને ભક્તિના આંગણે પ્રગટ થયા છે મનુષ્ય તનને ધારણ કર્યું છે હે કૃપાનાથ હે માલિક આપ મારા પર કૃપા દ્રષ્ટિ કરો મને દિવ્ય બુદ્ધિ આપો આપના ચરિત્રોથી સબર ગ્રંથ એનું મહાત્મ્ય ભાગું લખી શકું દિવ્ય બુદ્ધિની આચના કરતો મુક્તાનંદ માલિક આપનું ધ્યાન કરું છું સત્સંગ જન ગ્રંથ મહાત્મયમ તસ્ય તુષ્ટયે કુર્વે ચ એકાંત ભક્તાના મુક્તાનંદો હમ આદરાત સત્સંગ જન ગ્રંથ મહાત્મયમ તસ્ય તુષ્ટયે હે કૃપાનાથ ગ્રંથનું જેવું આલેખન કરું છું ને મારી માન મોટપ માટે નહીં દુનિયા મારી વાહ વાહ કરે એટલા માટે માત્ર ને માત્ર તસ્ય તુષ્ટયે કૃપાનાથ આપના રાજીપન માટે આપ પ્રસન્ન થાઓ એકાંતિક ભક્તા નામ આપના એકાંતિક સંતો ને ભક્તો મારા પર રીજે રાજી થાય એટલા માટે હું મહાત્મ્ય ભાગને લખું છું મહેર કરશો કૃપાનાથ સદમતી આપશો મારાથી શ્રેષ્ઠ કાર્ય થાય મુક્તાન સમય અદભુત રીતે આ ગ્રંથ એનો મહાત્મ્ય ભાગ લખે છે મુક્તાનંદ સ્વામી કે આ ધરા પર અનંત આત્માને તારવાના માટે પધારેલા ભગવાન શ્રી હરિએ 49 વર્ષ સુધી પૃથ્વી પર રહી 11 વર્ષ સુધી ઘેરે રોકાય 7 વર્ષ સુધી વન વિચરણ કરી આખીર પોતાને હાથે જબરજસ્ત શિખરબદ્ધ મંદિરો 6 એનું નિર્માણ કરાવી પોતાને સ્થાને આચાર્ય પદની નિમણૂક કરી આ સત્સંગ જન નામનો ગ્રંથ લખાવી પોતાના સ્વહસ્તે શિક્ષાપતિનું આલેખન કરી સંવત 1886 જેઠ સુધી દશમીના દિવસે લોકમાંથી વિદાય લીધી અને ભગવાનની વિદાય ભક્તોને માટે મહાદુઃખરૂપ બની ચૂકી અને ભક્તો યાદ રાખશે એમનામ જીવન છે આપણે આ લોકમાંથી વિદાય લીધા પછી પણ જેને કોઈ સ્વાર્થ નથી એ વ્યક્તિની આંખો પણ આંસુ ભરાય એક આવે દુઃખ ઉપજે ને એક આવે દુઃખ જાય એક વિદેશ ગયો નો વિહરે ને બીજો પાહે ન પોહાય આણંદો કહે પ્રમાણંદાય તો માણહે માણહે ફેર એક લાખો દેતા ન મળે ને બીજો ત્રાંબી આનાતે પુરુષોની ભક્તો આપણું મૂલ્યાંકન વધારવું કે તળિયા ઝાટક કરી નાખો એ બધું આપણા હાથની વાત છે આપણે જ નિર્માણ કરવાનું છે આપણે ગયા પછી લોકો રાજી થાય કે લોકોની આંખોમાં આંસુ ભરાય એ બધું આપણે જ નિર્માણ કરવાનું છે ભૂલશો નહીં
માણસ જ્યારે જન્મ ધારણ કરે ત્યારે એક જ સરખી સ્થિતિ હોય છે, પછી પોતે પોતાની જાતને ડેવલપ કરતો હોય છે. જે પોતાની જાતને ડેવલપ કરી શકે બાપ, એની પાછળ નિસ્વાર્થી લોકોની આંખો પણ આંસુ ભરાય. જીવન કેમ ડેવલપ કરવું એ પોતાના હાથની વાત છે, અને ભૂલતા નહીં. જીવનને ડેવલપ કરવા માટે સત્સંગ જોશે અને જોશે અને જોશે. સત્સંગ વિના જીવન ક્યારેય પણ ડેવલપ ન થાય. એવા અનેક લોકો જોવા મળશે જેને જીવન ઘાતકી હતા, પણ ભક્તો સત્સંગ મળ્યો જીવનને બદલાવ આવ્યો છે. વિહલાજી મારના શબ્દોમાં જોઈએ તો था सुने ते कही आदि भक्ति कथा सुने सत्संग ने कथा ना माध्यम से जीव डेवलप था छे राह मळशे साचो राह मळशे અને ભક્તો બોલશો ને ભગવાન જીવાત્મન બહુ શક્તિની સાથે બહુ તાકાતની સાથે માણસ દેહ આપે છે. ક્યારેક ક્યારેક માણસ પોતાની તમામ શક્તિને વેડફી નાખે છે. મનમાં એમ માને આ ધરતી પર માત્ર માત્ર ખેતી કરવા માટે આપણે આવ્યા, કોઈ માને માત્ર ધંધો કરવા માટે આવ્યા છે, કોઈ માને માત્ર વેપાર કરવા માટે આવ્યા છે. યાદ રાખજો, આપણે માત્ર ખેતી કરવા નથી આવ્યા, માત્ર વેપાર કરવા નથી આવ્યા, માત્ર ધંધો કરવા નથી આવ્યા બાપ. એ તો બધી સાઈડ પ્રોડક્ટ છે. મુખ્ય કર્તવ્ય તો આપણે આ ધરા પર આપણા આત્માનું શ્રેય કરવા માટે આવ્યા, આત્માનું શ્રેય કરવા માટે આવ્યા છે. માત્ર ને માત્ર ધરાવ પર આત્માનું શ્રેય કરવા માટે. અબ જો ફેરી આવ્યા પણ કોઈ દી આત્માનું શ્રેય ન કર્યું, જ્યારે આવ્યા ત્યારે કા ખેતી કરી કા વેપાર કર્યો કા ધંધો કરો મરી ગયા. આપણું કામ જે કરવા આવ્યા તે તો બાકીનું બાકી જ રહી. જેને માટે ધરતી પર પરમાત્માએ માણસનું શરીર આપ્યું એ કામ તો આપણે અધૂરું અધૂરું રાખ્યું. ભક્તો આ ફેરી એ કામને પૂર્ણ કરવાનું છે. આપણે સત્સંગનો જોગ થયો, વેકરિયા ગામને આંગણે આવું સુંદર કથાનું આયોજન થયું. હું તો એમ કહું કથાને ભલે સરિતાની ઉપમા આપે પણ એ ઓછી છે. ગંગા અધિક સરિતામાં નદીમાં સ્નાન કરવું તો હરિદ્વાર જવું પડે, જ્યારે કથારૂપી સરિતા તો બહેતી બહેતી વેકરિયા ગામ તક પહોંચી ગઈ. અપન કો જાની કી કોઈ આવશ્યકતા હિ નહીં, ખુદ સામને સે ચલી આઈ. બસ ઇસમે ગોતા લગાઓ જીવન પાવન હો જાયેગા, ભૂલના મત. ગંગા અધિક નદીમાં સ્નાન કરતા બહુ સાવધાન રહેવું પડે, જરાય બે સાવધાન રો ડૂબી જાઓ, અન ડૂબે તો મરી જાય. ભૂલશો નહીં ગંગા અધિક નદીમાં જે ડૂબી જાય મરી જાય ને બાપ, કથારૂપી સરિતામાં જો ડૂબી જાય ને એ જ તરી જાય, એ જ તરી જાય. આમાં તો ડૂબે તરે. ડૂબે અને તારનારી સત્સંગ રૂપી સરિતા આજ વેકરિયા તક પહોંચ ગઈ. ભાગ્યવાન હોવે હમ સબ. પહેલા તો નક્કી કરી નાખો હું કલ્યાણ માટે પૂર્ણ અધિકારી છું. ભક્તો એક વાત નક્કી કરી નાખો કે હું મોક્ષ કરી શકું છું, મુક્તિ કરી શકું છું, હું મારા જીવનને પાવન બનાવી શકું છું, હું દિવ્ય જીવનને જીવી શકું છું. નક્કી કરી નાખો. ક્યારેક ક્યારેક માણસ મનમાં એમ માને મારથિયા ન થાય, મારથિયા ન થાય, મારથિયા ન થાય. મેં સમય એકવાર ટ્રાય પણ કરી હતી પણ હવે નો ગુટકા મુકાય, એ ભૂલ ભરેલી વાત. એક સરસ પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહી દઉં. એકવાર કનૈયાલાલ મિશ્ર એને ત્યાં મદન મોહન માલવીયાજી દિલ્હીમાં મહેમાન થયા, અને વાતમાં એને જવું તો ત્યાંથી કનૈયાલાલ ને મથુરા, પણ વાતમાં એટલા બધા મશગુલ થઈ ગયા, ટાઈમનું અનુસંધાન ન રહ્યું, અને ઓચિંતા યાદવ મારે તો મથુરા જવાનું છે. ઘડિયાળના કાંટા અમે જોયું તો ટ્રેનનો ટાઈમ તો થઈ ચૂક્યો હતો. એના નોકરને કીધું જલ્દી કર જલ્દી કર, મારા મારા બધા કપડાં વગેરે ગાડી મૂક. નોકર કીધું પણ નમદાર હવે તો ટ્રેન જતી રહી હશે, તું બીજી ચિંતા છોડ, ગાડી સામાન મૂકી દે.
ગાડીમાં સામાન મૂક્યો, તાબડતો ઉતાવળે તાળે ગાડીમાં બેઠા. માલવિયાજી પણ સ્ટેશન સુધી ગયા, પણ ભાગ્ય જોગે તે દાડે ટ્રેન લેટ હતી, આરામથી ગાડીમાં બેઠા. અને માલવજી માલવિયાજી એક પ્રશ્ન કર્યો, કનૈયાલાલ એક વાતનો મને આશ્ચર્ય થાય છે કે ટ્રેન જતી રહી હતી અને તેમ છતાંય તમે તૈયાર થયા, ભાગ જોગે ટ્રેન મળી પણ ગઈ. શું તમને ખબર હતી કે ટ્રેન આજ મોડી પડવાની છે? અને ત્યારે કનૈયાલાલજી કહ્યું, મને ખબર નહોતી પણ સાંભળો, મારા જીવનની એક વાત મેં નક્કી કરી છે કે મને નિષ્ફળતા મળ્યા પછી હું હિંમત ન હારું, સંપૂર્ણ જ્યાં સુધી મને લાગે કે આમાં ફેલ નથી થયો ત્યાં સુધી મંડ્યો જ રહો, મંડ્યો જ રહો, મંડ્યો જ રહો. બાપ મંડ્યા રહેને એ મહારાજ સુધી પહોંચે, ભગવાન સુધી પહોંચે. બાપ મંડવાને માટે આખું આયોજન છે. તમે એમ નહીં માનતા રાદડિયા પરિવારની પાસે રૂપિયા બહુ જાજા હતા એટલે મનોરંજન માટે ખેલ કર્યો. આ ખેલ નથી બાપ, આ મનોરંજન માટે નથી, આ તો સુતાને જગાડવાને માટે, સુતાને જગાડવાને માટે છે. ઠાકોરજી આપણને જાગવાને માટે માણસનો દેહ આપ્યો છે. ઉઠ જાગ મુસાફીર, ઉઠ જાગ મુસાફીર, ભોર ભઈ અબ રેન નહીં જો સોવત હૈ, જો સોવત હૈ વો તો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ. ઉઠ જાગ મુસાફીર, ભોર ભઈ અબ રેન નહીં જો સોવત હૈ. સુતેલાને જગાડવાનું કામ બાપ કથા જ કરે. માટે વિહલલાલજી મારા અદભુત વાત લખે, કથા સુણી તે કહિયા દિભક્તિ, કથા સુણી તે કહિયા દિભક્તિ, તેથી વધે છે નવધાની નીતિ, તેથી વધે છે નવધાની નીતિ, તેથી વધે છે નવધાની નીતિ, કથા જીવાત્માને સાચો રાહ બતાવ. ભક્તો કથાનો મતલબ એવો નથી થતો મોટો આવો મંડપ નાખવો જ પડે, આ બધું ડેકોરેશન કરવું જ પડે. યાદ રાખજો, બે જણા વચ્ચે જ્ઞાન ગોષ્ઠી થઈ રહી છે એટલે એમાં આત્માનો શ્રેય થાય એ વાત થઈ રહી છે, એનું નામ કથા છે. હજારો માણસો એકઠા થયા છે પણ પરમેશ્વર સુધી કેમ પહોંચ્યા, પ્રભુને કેમ રીઝવાય એ વાત નથી, એ મેળો છે. વાલ્યાને વાલ્મીકી બનાવ્યો નારદજી, એમાં કે મોટો મંડપ મને એમ છે લગભગ નહીં નાખ્યો કેમ લાગે છે, ડોમ તો નહીં જ નાખ્યો કેમ લાગે છે. વાલ્યાને વાલ્મીકી બનાવવા માટે બાપ ડોમ નહોતો નાખ્યો, પણ વાત હે વાલ્યા, આ પાપાચાર કરી રહ્યો છો કે આજે ભોગવીશ, આનો કોણ ભાગીદાર? બધા જ હોય નહીં, હોય નહીં, જા ઘેરે પૂછતો હોય, પ્રસિદ્ધ પ્રસંગ વિસ્તાર નથી કરતો, પણ ઘેરે પૂછ્યું ત્યારે ખબર પડી મારું કરેલું પાપ મારે એકલાને ભોગવવું પડશે. અને વાલ્યને આંખ ખુલી ગઈ, બસ આંખ ખુલી જવી જોઈએ. આંખ વીચેલી હોય યાદ રાખજો, ગમે તેટલી તેજી લે આંખ હોય પણ બંધ આંખ હોય ત્યાં સુધી પડખેનું ચિત્ર તમે જોઈ ન શકો, ચિત્ર તો બાજુનું ત્યારે દેખાય જ્યારે આંખ ખુલી જાય. એમ ભક્તો સત્સંગ કથાના માધ્યમથી આપણે અંતની આંખ ખુલી જાય છે અને અંતની આંખ ખુલી જાયનો બેડો પાર થઈ જાય. વાલ્યો વાલ્મીકી હો ગયે બાપ, વાલ્યો વાલ્મીકી હો ગયે. ભક્તો સત્સંગ અને કથાના માધ્યમથી હજારો ભરાડીઓને સત્સંગે ભક્તરાજ બનાવ્યા, અનેક ભરાડીઓને ભક્તરાજ બનાવ્યા છે. આપણે વેકરિયામાં જ કોઈ કઈ ભરાડી છીએ નહીં, આપણે તો કઈ ભરાડી છીએ નહીં, આપણે તો થોડું ઘણું કદાચ 19-20 હોય, જાજો ફેર નો હોય. સાચો કોઈ ભક્ત સાત દાડા તમે એક તાર વૃત્તિ કરીને કથા સાંભળો ને
તમારે જીવનને ન બદલાવો હોય તો પણ આ કથા જીવનને બદલાવી નાખે તો પણ બદલાઈ નાખે. એક તાર વૃત્તિ કરીને સાંભળો. અત્યારે રાદડિયા પરિવારે શું થાય, બહુ આમ જોરથી આમંત્રણ આપ્યું, જવું પડશે, વારો બકાડવા આવશે તો ભેગું નહીં થાય. નહીં, આ કથા જ મારી મોક્ષની કરતલ છે. જો મનાઈ જશે ને તો કથા તમારા માટે મુક્તિ કરતલ બની જશે, જીવનને અદ્ભુત ટર્ન આપી દેશે જો તમે હૃદયથી કથાનું શ્રવણ કરશો. ભક્તાનંદ સ્વામી કે આ લોકમાંથી ભગવાન સ્વામિનારાયણ વિદાય લીધી. એ વિદાયમાં સંતો ભક્તો બધા દુઃખી બની ચૂક્યા હતા. અનભક્તો એક સજ્જન વ્યક્તિ વિદાય લે તો જો દુઃખ થાય તો સર્વેશ્વર વિદાય લે એનું દુઃખ કેમ ન હોય. બધા દુઃખી હતા. કોઈ કોઈને ધીરજ આપી શકે પોઝિશન નહોતી. એક દાડો દાદાના દરબારમાં વિશાળ મોટી સભા ભરાઈને બેઠેલી છે. આમાં ગરડા કેટલા ગયા, ઉછાણ કરો, ગરડા કેટલા ગયા છે. આમાંથી ઘણો ભાગ ગયો છે, આમાંય થોડા થોડા ગયા છે. આ કથાને સાંભળ્યા પછી ભક્તો એકવાર ગરડા દર્શન કરવા જાય છે. ભગવાનને બાંધી શકે ભક્તો કેવા હોય, એની કુરબાનીઓ કેવી હોય, તમને દર્શન થશે. દાદા ખાચરે આખું ગરડા ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું છે. એ દરબારને આ જગતના કોઈ પદાર્થમાં પ્રીતિ ન રહી. મનમાં વિચાર ન થયો મારા પરિવારનું શું થશે, બધું સમર્પણ કરી દીધું. ધન્યો રાજા અભય બ્રહ્મન એન ભક્ત્યા વશીકૃત ઉવાસ તદગુરુહે સાક્ષાત ભગવાન નિસ્પ્રોતિ સહ. આમ પ્રતાપશી બોલ્યા છે, ગુરુદેવ જેને બ્રહ્માંડો ન બાંધી શકે એવડા મોટા ભગવાનને એબલ બાપુને એના પરિવારે બાંધી દીધા માટે એબલ બાપુને એના પરિવારને લાખ લાખ વાર ધન્યવાદ હોય, લાખ લાખ વાર ધન્યવાદ હોજો. અન ભક્તો ભૂલતા નહીં એને ધન્યવાદ મળે, કાં તો પરમાત્માને માટે, કાં તો સમાજના સારા કાર્યને માટે પોતાની જિંદગીને ખર્ચી નાખે એને ધન્યવાદ. બાકી બધા પોતાના માટે બધા જીવન જીવવામાં કઈ મોટી ધાડ મારી, કહો પોતા માટે કોણ જીવનને જીવતું. કૂતરા જીવે, બલાડાય જીવે, ભૂંડાય બધા જીવે છે, પણ બીજાને માટે કોઈ સજ્જન પુરુષ જીવે. વિશાળ સભામાં બધા ઉદાસ બેઠા છે. આ સભાની અંદર આ ગ્રંથના રચયિતા શતાનંદ સ્વામીનું આગમન થયું છે. બંને આચાર્ય મહારાજે કહ્યું છે પધારો સ્વામી, સંતો ભક્તો વાધયા પધારો સ્વામી પધારો, સુંદર આસન આપ્યું છે. અને તતો પ્રોચુતુરાચાર્યો તમ હરેર આજ્ઞયા મુને, સત્સંગ જીવન ગ્રંથો મોક્ષ હેતુ ત્વયા કૃતા. હે સ્વામી દયા કરો, આ સંતો ભક્તો બધા બહુ દુઃખી થઈ ગયા છે. આપણે આપે મોક્ષ કરતા અદભુત સત્સંગ જીવન નામનો ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી લખ્યો છે. એ ગ્રંથની ગાથા અમને સંભળાવો ને. આ બધા સંતો ભક્તો દુઃખી છે એમ નવું જીવન મળે માટે કૃપા દ્રષ્ટિ કરો. તમ વયમ શ્રોતુમિશ્ચામો ભવદઃ પુરુમેધસઃ યદત્ર જન્મ સાફલ્યમ કથાનામ શ્રવણાધારે. સ્વામી કથાના શ્રવણથી જ જીવન છે દિવ્ય બની જાય છે, માટે કૃપા કરો આપ અદ્ભુત કથાને સંભળાવો. તમે કલ્પના કરો ભગવાનની સાથે વાતો કરનારા એવા સંતો ભક્તો પણ જ્યારે દુઃખી થયા, એને પણ દુઃખમાંથી આ કથા એ જ બહાર કાઢ્યા. તમે કલ્પના તો કરો, કથા એ ભગવાનની સાથે વાતો કરે એવા સંતો ભક્તોને પણ દુઃખમાંથી બહાર કાઢ્યા હોય તો બાપ આપણને દુઃખમાંથી બહાર કાઢી નાખે એમાં શું કેવું. એમ જો આને આને પ્રેમથી શ્રવણ કરીએ તો ભક્તો એક બહુ અદ્ભુત પ્રશ્ન શ્રીમદ ભાગવતમાં સુદ પુરાણીને શૌને કે કર્યો છે. આત્માની અંદર રમણ કરનાર સુખદેવજી મહારાજે ભાગવતને સાંભળ્યું કેમ, આત્માની અંદર રમણ કરનારા મહાપુરુષો ટાઈમ કાઢ્યો કેમ. અત્યારે સુદ પ્રાણી ઉત્તર આપ્યો તો આત્માની અંદર જે સુખ છે એના કરતા પરમાત્માના ચરિત્રની અંદર અબજોગુણો અધિક સુખ, અબજોગુણો અધિક સુખ છે, જેથી કરીને સુખદેવજી મહારાજ આ ગ્રંથનું શ્રવણ કર્યું છે. ભક્ત ભગવાનના ચરિત્રો, જો કે ચરિત્રોની અંદર મન ડૂબાડવું થોડું કઠણ છે, જ્યાં સુધી વિષયમાં ડૂબેલું હોય, પણ વિષયમાંથી જેવું બહાર નીકળીને પ્રભુમાં ડૂબે પછી દુનિયાના કોઈ તત્વની તાકાત નથી એ મનને ખેંચી શકે, એટલી તાકાત પરમાત્માના ચરિત્રોની છે. અદ્ભુત રીતે આ ચરિત્રો જ્યારે સંભળાવ્યા છે અને
મુક્તાનંદ સ્વામી કે આ ચરિત્રો સાંભળતા સાંભળતા સંતો ભક્તો તમામને લાગવા માંડ્યું, ભગવાન શ્રી હરિ આપણી સાથે જ છે, આપણે વિદાય લઈને અહીંથી વિદાય લીધી જ નથી, આપણે ગયા જ નથી. ખૂબ આનંદ થયો. આ વાતને ઘણો સમય વ્યતીત થયો. એકવાર જૂનાગઢ નરેશ હેમંતસિંહ આવ્યા છે, શતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ મેં સાંભળ્યું સત્સંગ જીવન આખ્ય સતત કૃતસ્ય મહામુને, તમે સત્સંગ જીવન નામનો ગ્રંથ લખ્યો છે, એની ગાથા દાદા દરબારમાં કીધી પણ ખરી, આપે આપે એ ગાથા કીધી પણ ખરી, પણ મને સાંભળવાનો મોકો મળ્યો નથી, માટે કૃપા કરો એ કથા મને કહો, એ કથાનો શું મહિમા એ પણ મારે સાંભળવો છે, અને ફળશ્રુતિ શું છે એ પણ મારે સાંભળવી છે, આ ગ્રંથની ગાથા ક્યાં કહેવી એ પણ સાંભળવી છે, આ સાંભળવા માટે કોણ અધિકારી એ પણ મારે સાંભળવું છે. અને ગુરુદેવ આ કથા કહેનારા વક્તાના લક્ષણ કેવા હોવા જોઈએ, શ્રોતાના લક્ષણ કેવા હોવા જોઈએ, ગ્રંથ જ્યારે પૂરો થાય ત્યારે વક્તાએ વક્તાને શ્રોતા શું દક્ષિણ આપવી જોઈએ વગેરે વગેરે મારે સાંભળવું, સાત સાત પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રશ્નોને સાંભળતાની સાથે શતાન સ્વામી ખૂબ રાજી થઈ, સાધુ પુષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણ હિતાવ, હે નરેશ સાધુ પુષ્ટમ, તે બહુ સરસ પ્રશ્ન કર્યો. અને ભક્તો યાદ રાખજો, સારું કોને કહેવાય, સાધુ પુષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવામ, તે અનેક આત્માનું શ્રેય થાય એવો પ્રશ્ન કર્યો છે, માટે કહું છું સાધુ પુષ્ટમ, ભૂલતાની બીજાનું ભલું થયું પ્રતિક્રિયાને સારી કહેવાય. પોતાને માટે કદાચ મહેલ જેવો બંગલો બનાવો એ પોતાને માટે કદાચ સારો લાગતો હશે, પણ પોતાને અમીરાય બીજાના ભલાને માટે કામ જ જો ન લાગે તો અમીરાય પણ કામની નથી. તો રાવણને ત્યાં ક્યાં અમીરાયનો તૂટો હતો બાપ, ક્યાં તૂટો હતો? રાવણ મેર્યો 21 લાખ વર્ષ થયા, પણ મર્યા પછી કોઈ એના છોકરાનું રાવણ નો રાખ્યું, રાખ્યું 21 લાખ વર્ષ થઈ ગયા, સોનાની લંકાનો માલિક, પણ કોઈનું નામ રાવણ નો રાખ્યું, કોઈ પોતાના દીકરા નામ રાવણ નો રાખ્યું, શું કામ ના રાખ્યું? સંપત્તિ હતી યાદ રાખજો, પણ સંસ્કાર નહોતા બાપ, અને સંસ્કાર વિનાની સંપત્તિ તો દુઃખદેણ બની જાય, દુઃખદેણ બની જાય. ભૂલતા નહીં, ઠાકોરજીને કહેજો કૃપાનાથ સંપત દે તો સાથે સમજણ દે, સંપત દે તો સમજણ દે, સંપત દે ને સમજણ નો દે તો સંપત્તિ આપ અને સમજણ નો આપ, કૃપાનાથ મહેરબાની કરીને એવું કરીશ નહીં, સંપત દે તો સમજણ દે, સંપત દે ને સમજણ નો દે, એવા બબ્બે ધક્કા મત દે, એવા બબ્બે ધક્કા મારીશ નહીં, સંપત્તિ આપ અને સમજણ નો આપ, સંપત્તિ આપ પણ મને સંસ્કાર નો આપ્યો, સંપત્તિ શા કામ ની? અને ભક્તો ભૂલતા નહીં, સંસ્કાર વિનાની સંપત્તિ તો માણસની અધોગતિનું કારણ બની જાય. સંપત્તિ મળે પણ સંસ્કાર ન હોય તો જેમ જેમ સંપત્તિ મળે, જેમ જેમ સંપત્તિ મળે તેમ તેમ ભગવાનને રાજી કરવાને બદલે, સમાજને રીઝવવાને બદલે બાપ દુઃખી કરે, પોતાની સંપત્તિના માધ્યમથી કંઈક ના ગળા કરી નાખે. આ ભાગને ખાસ કહું છું, આ બધા દેહ ખાય પી નિવૃત્ત થયેલા છે, એમાં મારે કંઈ બહુ નથી માથાકૂટ કરી, અને ખાસ કહું છું ભક્તો, લાખોની કરોડોની અબજો રૂપિયા કદાચ ઠાકોરજી આપે, તરત સંકલ્પ કરજો, મને પ્રાપ્ત થયેલી સંપત્તિમાંથી મારે હાથે હું સારા સારા કામ કરીશ, કોઈ નિરાધારને માટે મદદરૂપ થઈશ, કોઈ ગરીબને હું સહાયરૂપ બનીશ, કોઈ નિરાધારને માટે આધારરૂપ બનીશ, હું ગૌશાળા મદદરૂપ થઈશ, વૃદ્ધાશ્રમમાં મદદરૂપ થઈશ, હું ગરીબ વિદ્યાર્થીને ભણાવવા માટે મદદરૂપ થઈશ, હું મારા ગામમાં મંદિર નિર્માણ કરાવીશ, સમય ઉત્સવ કરાવીશ, હું સમાજને માટે કાંઈ ને કાંઈ સારું કામ કરીશ. અને યાદ રાખજો, સંપત્તિ પ્રાપ્ત થયા પછી આવું કોઈ પણ કામ જે સારું નથી કરતો એ માણસને પસ્તાતા પસ્તાતા મરવું પડશે, પસ્તાતા પસ્તાતા મરવું પડશે, એ જ મોજમાં મરી શકશે બાપ જે બીજાનું કંઈક ભલું કરશે, બીજાનું સારું કરશે. સાધુ પુષ્ટમ ત્વયા રાજન, હે નરેશ તે બહુ સરસ પ્રશ્ન કર્યો, શા માટે સરસ કીધો? તો કે સર્વ પ્રાણી હિતાવહમ, તારો જે પ્રશ્ન એમાં અનંત આત્માનું શ્રેય છુપાયેલું છે, માટે કહું છું તે બહુ સરસ પ્રશ્ન કર્યો. ભક્તો આપણે વારંવાર કહીએ છીએ કે રાદડિયા પરિવાર રમેશભાઈ અને ધર્મેશભાઈ સરસ કામ કર્યું. શું કામ સરસ કરીએ છીએ? આખા ગામને લાભ અપાયો, આખા ગામને લાભ અપાયો. બાકી આજ રૂપિયાથી બંગલો બનાવ્યો તો કાંઈ ગામ ન કહેત, બહુ સરસ કામ કર્યું, બહુ સરસ એમ કહેત, બહુ સરસ બંગલો કર્યો એમ કહેત, પણ બહુ સરસ કામ કર્યું એમ ન કહેત. સરસ કામ તો એને જ કહેવાય બીજાના ભલાને માટે જીવનને વાપરી શકે. અને બાપ ઇતિહાસો સામે તેમ દ્રષ્ટિ નાખશો તો આ પડશે, જેણે સારા સારા કામ પોતાને હાથે કર્યા છે ને
એને દુનિયા યાદ કરે છે. આ ધરા પર તો અનેક મહારથી થયા, પગ ઠેલી પર્વત પાડતા, નબતારા નખથી ઉખાડતા, કરે અંધલી સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. પગને ઠેબુ મારે પહાડોને ગોથેલા ખવડાવી દે બાપ, હાથને અદર કરીને આકાશના તારલાઓને વીણી લે, આખા સાગરને આચમન કરીને પી જાય, પણ તો દુનિયાને ભૂલી ગઈ. દુનિયાએ કોને યાદ કર્યા, કોને યાદ રાખ્યા? જેણે ભગવાન બીજા યાદ રાખજો, કાં તો જેણે ભગવાનમાં પ્રેમ કર્યો, કાં તો પ્રભુના જેણે કામ કરે એને દુનિયા યાદ કરે. પ્રભુમાં પ્રેમ કરનાર બાઈ મીરાને દુનિયા યાદ કરે, પ્રભુમાં પ્રેમ કરનાર નરસિંહને દુનિયા યાદ કરે, સાંગદેવને દુનિયા યાદ કરે, ભગવાનમાં પ્રેમ કરનાર દાદા ખાચરને દુનિયા યાદ કરે, લાડુબા જીવબાને દુનિયા યાદ કરે, અને પ્રભુનું કામ કરનાર છત્રપતિ શિવાજીને દુનિયા યાદ કરે, પ્રભુનું કામ કરનાર રાણા પ્રતાપને દુનિયા યાદ કરે. અરે ભગવાનનું કામ કરનાર ગાંધીને પ્રભુ દુનિયા યાદ કરે, પ્રભુનું કામ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને દુનિયા યાદ કરે. કોને યાદ કરે? કાં તો પ્રભુમાં પ્રેમ કર્યો, કાં તો પ્રભુનું કામ કર્યું, બેમાંથી એક કરજો. એમને ઢીમ ઢળી જશે તો બાપ જીવ પર જુલમ થશે. હારી મોટી વાડી જોઈને બહુ ફૂલાઈ ન જવું, છોકરા હારી ગાડી લાવ ફૂલાઈ ન જવું, હારો બંગલો થઈ ગયો ફૂલાઈ ન જવું. એ ગાડી પડી રહેશે ભૂલતા નહીં, એ બંગલો પડ્યો રહેશે, એ જમીને પડી રહેશે. માયા કહે હું નિત્ય નવી, કેની ને પૂર્વાશ, મરી ગયા ચોરી ગણું, ઘણા ગયા નિરાશ. આ ધરતી પર હજારો મહારથીઓ થયા છે, મારું 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 કરી કરીને મરી ગયા, દુનિયાને ભૂલી ગયા. દાદા બધા બેઠા, તમને હું કહું, તમારી ખેતર વાડી છે એમ કહે છે, આ ખેતર મારું, આ વાડી મારી. તમારા બાપા એમ જ કહેતા, નહીં કહેતા હોય આ વાડી આપણી, એના બાપા એમ કહેતા, એના બાપા હાથ હાથ પેઢીથી એમ જ કહેતા, મારી વાડી મારી વાડી મારી વાડી. બધાએ બાપા વાડી છોડી છોડીને વૈયા ગયા, બાપ આપણે વાડી છોડીને જતા રહેશું, વાડી કોઈની થઈ નહીં, કોઈની થવાની નથી, માટે આપણે બધાએ ભગવાનના થઈ જાય ને તો બેડો પાર થઈ જાય, ભગવાનને થઈ જાય બેડો પાર. વાતને ભૂલશો નહી, એક દાડો તો ભગવાન નું થવું જ પડશે. આ જન્મે થાય તો ભલે, અબજો જન્મ લીધા પછી એને દુનિયા યાદ કરે. મને પ્રસંગ ગમે, ઘણી ફેરી કહું છું, આજ પણ તમને કહું ભક્તો, કૃષ્ણ કોરશેજી મહારાજા, ભક્તો એક વાર અહીંયા આપણા બાજુમાં સાવરકુંડલા ધારી આવતા હતા. આપણો નજીકનો પ્રસંગ એટલે કહી દઉં તમને, પોતાની જીપમાં બેઠા હતા, પણ વરસાદ થયેલો, પાતળી ગલીમાં જીપ ચાલી આવતી હતી, પણ સામેથી એક ખેડૂત ગાડું હાંકી આવતા હતા, બરાબર વચલા ભાગમાં ભેગા થયા. બે ચાર કિલોમીટર જીપે રસ્તો કાપેલો, બે ચાર કિલોમીટર ગાડાએ રસ્તો કાપેલો, વચ્ચે ભેગા થયા. એકબીજા તરી શકે પોઝિશન ન મળે. ગાડી હકનાર ડ્રાઈવરે મોઢું બહાર કાઢ્યું, પેલા ગાડા ખેડૂત કે એ બરસા જેવા આમ ગાડું હાંકી આવશો, શરમ નથી આવતી? તને ખબર છે આ જીપ કોની છે? આ જીપમાં કોણ બેઠું છે? ભાવનગર નરેશ 1800 પાદરના ધણી કૃષ્ણ કુરશીજી મહારાજની જીપ છે, એમાં મહારાજા બેઠા છે, અને સામે ગાડું ચલાવ્યો છો, વાળ ગાડું પાછું. પેલા ખેડૂતે કીધું, પણ નમદાર આ પાતળી ગલીમાં ગાડું કેમ પાછું વાળું? એમ કેમ પાછું વાળું, હમણાં શીખડાવું કેમ ગાડું પાછું વળાય. બોલતા ગાડીમાંથી હન્ટર કાઢ્યું, અને આ ઘટના જોતાની સાથે કૃષ્ણ કુરશીજી મહારાજ પેલા ડ્રાઈવરને કીધું, તારે નીચે નથી ઉતરવું, હું જ ઉતરું છું. બોલતા કૃષ્ણ કોરશેજી મહારાજ જીપમાંથી નીચે ઉતર્યા, પણ મહારાજા બાપ જોતાની સાથે પેલો ખેડૂત પામી ગયો, ઓહો આજ ભાવનગર ધણી, આજ આપણું તો આવી જ બન્યું, આખો ધ્રુજવા માંડ્યો. કૃષ્ણ કોરશેજી મહારાજ પાસે ગયા, પેલા ધ્રુજતા ખેડૂતને પૂછ્યું, આ તારે ગાડું પાછું વાળવું હોય તો પાછું વળી શકે? અને એ વખતે ધ્રુજતા ધ્રુજતા પેલા ખેડૂતે કીધું, નમદાર આ ગાડોને મારે જો પાછો વળવો હોય ને તો સાંભળો, ઉપરા પર ત્રણ ત્રણ વર્ષથી દુષ્કાળ પડે છે, માત્ર કુવળ ખવડાવી આ બળદ્યા જીવન જીવે છે, અને એના માધ્યમથી મારી રોજગારી ચાલે છે, માત્ર કુવળ ખાવા એને મળે છે. અને નમદાર હું ભાડા કરું છું, માણ પેટ ભરું છું, એટલે ગાડાને પાછો વળવો ને તો એને મારતા મારતા 3-4 કિલોમીટર સુધી ગાડું આગળ આવ્યું છે, મારતા 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 3-4 કિલોમીટર પાછા લઈ જવું પડે,
પણ નામદાર ત્યાં સુધી પહોંચાડો ગાડાને, એ પહેલાં તો મારા બળદ મરી જશે. બોલતા બોલતા ખેડૂતની આંખોમાંથી આસોડાની ધારાઓ થઈ છે. ના ઘટના સાંભળતાની સાથે ભાવનગરના ધણી કૃષ્ણ કોશીજી મારીની આંખ પણ ભીની થઈ અને પોતાને ગાડીના ડ્રાઈવરને કીધું છે, તારી ગાડીને પાછા વાળવાનો ગેર છે? હા છે, વાળી લે પાછી. અને ત્યારે ડ્રાઈવરના મોઢામાં જ શબ્દ નીકળ્યા છે, પણ નામદાર આવા બળછા જેવાને ભાન કરાવવું છે. અને કૃષ્ણ કોશીજી મહારાજના મોઢામાં જ શબ્દ નીકળ્યા, આ ધરતીના જાયા ધરતીમાંથી દાખલો કરી અન્ન પકાવી લોકોને પોષણ આપનાર એવા ધરતીના જાયા ખેડૂતને માટે તું બરસો શબ્દ વાપરે છે, અને આ ગાય માયાના માતાના જાયા બળદ મરી જાય ત્યારે ગાડું પાછું વળે એને તું બરસો શબ્દથી સંબોધે છે, વાળ ગાડું પાછું. અને આટલા શબ્દ કૃષ્ણ કોશીજી મહારાજના મોઢાના સાંભળતાની સાથે ખેડૂતના મોઢામાં શબ્દ નીકળ્યા, હે ઠાકોર, જન્મ જન્મ રાજા આપને તો આવો આવજે, અમારો ધણી આપને તો આવો આવજે. બાપ માણસ તો બધાય બને છે, પણ માણસ બનીને જીવતા તો કોકને જ આવડે, કોકને જ આવડે છે. બાકી માણસનો દેહ પ્રાપ્ત કર્યા પછી પશુવત જીવન જીવી જિંદગી પૂરી કરી નાખે. તમને બધાને ભક્તો કહું છું, ઠાકોરજી માણસ બનાવ્યા છે તો માણસ બનીને જીવજો, માણસ બનીને જીવજો. લગ ચેનલના માધ્યમથી હજારો લોકો આ કથાને સાંભળે છે, એ તમામને કહું છું, ઠાકોરજી જ્યારે માણસ બનાવ્યા છે ને ત્યારે બાપ માણસ બનીને જીવજો, માણસ બનીને જીવશો. માણસ બને જે જીવે ને એને સારું કહેવાય. બહુ અદભુત આજ શતાન સ્વામી ઉત્તર આપી રહ્યા છે, સાધુ પુષ્ટમ ત્વયા રાજન સર્વ પ્રાણ હિતાવહમ. એ નરેશ બહુ સરસ પ્રશ્ન કર્યો છે, શા માટે સરસ? સર્વ પ્રાણ હિતાવહમ, તારા પ્રશ્નમાં સર્વ પ્રાણીનું હિત સમાયેલું છે, માટે તદુત્તરમ અહમ કુરવે ભવત પ્રશ્નાનુસારતઃ. માટે તારો જેવો જેવો પ્રશ્ન એવો શું ઉત્તર આપે સાંભળ. ત્યાં ગ્રંથનો મહાત્મ્ય ભાગ પૂછ્યો, આ ગ્રંથનો મહિમા શું છે? તો ઉત્તરને પ્રથમ મહિમા બતાવું. અસ્તિ રામાયણાદી નામ સત્શાસ્ત્ર નામ મિદમ શ્રુતમ સારૂપ મતિ શ્રેષ્ઠમ ભવભીતિ નિવર્તનમ. અદ્ભુત વાત બતાવી છે, અનેક વિધ સત્શાસ્ત્રો ધરા પર મોક્ષ કરતલ છે, પણ આ ગ્રંથ એનો સારૂપ છે. શા માટે? ભવભીતિ નિવર્તનમ. જીવાને માને માથે જન્મ મરણનો જે ભય છે નિવૃત્તિ કરાવનારો આ ગ્રંથ છે. માટે કહું છું બહુ મહાન છે. અતિ સ્પષ્ટતયા ધર્મો વર્ણિતઃ, અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ખૂબ સુંદર રીતે વર્ણેલા છે. આટલું જ નહીં, ઈશ બ્રહ્મ પરબ્રહ્મ માયા જીવાત્મના વિધમ. આમાં જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મના અદભુત અદભુત ભેદો વર્ણવેલા છે. અને અનુગ્રહાત હરે શાસ્ત્રમ એતત્તદ આજ્ઞયા. આ ગ્રંથ મેં મારી રીતે નથી લખ્યો, એટલા માટે મહાન કહું છું. મને સ્વયં ભગવાન સ્વામિનારાયણ પાસે બોલાવી અને આજ્ઞા આપી આ ગ્રંથનું તમે આલેખન કરો, આશીર્વાદ આપ્યા. આટલું જ નહીં, તત્સમીપ નિવાસેન એની બાજુ બેસીને આ ગ્રંથ એનું મેં આલેખન કર્યું છે. માટે કહું છું આ ગ્રંથ તો બહુ મહાન છે. આ ગ્રંથને સાંભળનારો મુમુક્ષ આત્મા ગમે તેવો પાપી હોય તેમ છતાં એને પવિત્ર કરી નાખ્યા છે. ગમે તેવો કીલ જેમ જામેલો હોય એસી દ્રેડે કીલ સાફ થઈ જાય. અરે ગમે તેવો જીવાત્મા જન્મ મરણના ચક્રાવની અંદર અથડાતો હોય પણ એ જન્મ મરણના ચક્રાવમાંથી બહાર કાઢી નાખનારો ગ્રંથ છે. આટલું જ નહીં, ભવરોગમાંથી બહાર કાઢીને પરમાત્માની સાથે ભેટો કરાવી દેનારો આ મહાન ગ્રંથ છે. અને શું મહાનતા કહું, મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ વાશ્ચમ શુભામ કથા એ શૃણવંતી નરા ભક્ત્યા ન તેષામ મસ્તિ દુર્ગતિ. આખો ગ્રંથ કોઈ સાંભળે તો મુક્તિ કરતલ બની જાય, પણ મુહૂર્તમ વા તદર્ધમ વા એક મુહૂર્ત અડધો મુહૂર્ત મુહૂર્તમાંથી પણ અડધું મુહૂર્ત આટલું નહીં ક્ષણમ વાશ્ચમ શુભામ એક ક્ષણ પણ આ કથાનું કોઈ શ્રવણ કરે ન તેષામ મસ્તિ દુર્ગતિ એ જીવાત્માની દુર્ગતિ ન થાય. એ મનજી સાંભળો, આ ગ્રંથની મહાનતા તમને બતાવું. આ ગ્રંથનો પ્રારંભ થાય રુદંતી સર્વ પાપાની તેતસ્ય શ્રવણા ક્ષણે અસ્માકં પ્રલયં સદ્ય કથે મહા કરિષ્યતિ કથે મહા કરિષ્યતિ. આ ગ્રંથનો પ્રારંભ થાય પાપો રોવા માંડે બાપ, પાપો રડવા માંડે. ભૂલતા નહીં, આખી દુનિયાને પાપો રડાવે, આખી દુનિયાને પાપો રડાવે. પાપને રડાવે એવો કોઈ તત્વ હોય આ ભગવાનની કથા છે બાપ.
આખી દુનિયામાં પાપો રડાવે, લોકો ક્યાંય પણ રડતા હોય, જાહેરમાં રડે તોય ભલે, ખાનગીમાં રડે તોય ભલે, પુરુષ રડે તોય ભલે, નારી રડે તોય ભલે, વિદ્વાન રડે તોય ભલે, અભણ રડે તોય ભલે, અમીર રડે તોય ભલે, ગરીબ રડે તોય ભલે, બાપ ભારતમાં રડતો હોય તોય ભલે, અમેરિકા બેઠો બેઠો રોતો હોય તોય ભલે, પાપ જીવાત્માને રોડાવતા હોય છે. પાપ આપણા મનમાં થાય પાપો કેમ રડાવે? યાદ રાખજો, પાપ જ્યારે પ્રારબ્ધ બની જાય અને પ્રારબ્ધ ભોગવવાનો જ્યારે વારો આવે ને, ત્યારે માણસને રોતા ન આવડે, બાપ રોતા ન આવડે. બધાને કહું છું ભક્તો, કોઈ પણ કર્મ કરતા પહેલા 1000 ફેરી વિચાર કરજો, આનું ફળ મારે ભોગવવું પડશે. યાદ રાખજો, તમે અપેક્ષા રાખશો કે મારા જીવન અંદર મને પરમ સુખ થાય, પરમ સુખ જોતો છે તો કર્મ પણ પરમ સુખ આપે ને એવું કરવું પડશે. વાવે લીંબોળીના ઠળિયા અને પછી અપેક્ષા રાખે આમાંથી આંબો ઉગે અને પછી સરસ કેરીઓ આવે ને આપણે રસ પૂરી ખાશું, બાપ કોઈ દી ન બને. તમે વાયવા લીંબોળીના ઠળિયા, કરેલા કર્મનું ફળ ભોગીવા સિવાય છૂટી ગયો નથી. કરેલા કર્મનું ફળ જીવાત્માને ભોગવવું પડે છે. અને એટલા માટે તો ભક્તો આપણા કવિઓ કહે છે, હે ભોગવા પડે છે અંતે સૌને નડે છે, કરેલા કર્મ ના બદલા દેવારે પડે છે, કરેલા કર્મ ના બદલા દેવારે પડે છે, કરેલા કર્મ ના બદલા દેવારે પડે છે, દેવારે પડે છે અંતે સૌને નડે છે, કરેલા કર્મ ના બદલા દેવારે પડે છે, કરેલા કર્મ ભગવાનના ભક્તો ભૂલશો નહીં, આપણું કરેલું એક દાડો આપણે ભોગવવું પડશે, કરેલા કર્મના બદલા દેવા પડે. સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. ભૂલતા નહીં,
કરેલા કર્મનો બદલો. શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ એમ કે ભગવાનના દીકરા ભરતજી હોવા છતાં દેવો પડ્યો, ભગવાનના દીકરાને પણ કરેલા કર્મનો બદલો દેવો પડ્યો છે. અને રામાયણ એમ કે ભગવાનના બાપ અવધપતિને કરેલ કર્મનો બદલો દેવો પડ્યો છે. રામાયણ વાંચે છે ને ખબર હશે, સુમનજી જ્યારે પાછા આવ્યા છે પ્રભુ રાઘવને મૂકીને માતા કૌશલ્યાને મહેલે ગયા છે. અવધવતી મૂર્છાવસ્થામાં ધરા પર પડેલા છે, જાગૃત કર્યા છે, પિતાજી આપનો સુમંત આપને વંદના કરે છે. અવધપતિ જાગૃત બન્યા છે, પ્રશ્ન કર્યો, સુમન આ રામ ક્યાં, લખન ક્યાં, જાનકી ક્યાં? પિતાજી આપની જ્યારે આજ્ઞા થઈ ત્યારે ત્રણેયને હું રથમાં બેસાડી તમસાના તટ સુધી લઈ ગયો. હા, પછી સુમન શું થયું? મધ્યરાત્રિ થઈ, બધા નિદ્રાધીન બન્યા, પ્રભુ રાઘવ જાગ્યા છે, મને જાગૃત કર્યો છે અને મને આજ્ઞા કરી સુમંત રથ તૈયાર કરો. મેં રથ તૈયાર કર્યો, પ્રભુ રાઘવ લખન જાનકી ત્રણે રથમાં બેઠા. મેં કહ્યું કૃપાનાથ પણ રયત બધી સૂતી છે, પ્રભુ રાઘવે કીધું છે રયત સૂતી છે તો જ મને આગળ જવા દેશે. આ રથને ત્યાંથી આગળ વધાર્યો છે. આ સુમંત પછી શું થયું? આગળ વધતા વધતા અમે સુંગેરપુર સુધી પહોંચ્યા. એક રાત એક દિવસ ત્યાં રોકાયા. આ સુમંત પછી શું થયું? બીજા દિવસે ગંગાના તટ ઉપર આવ્યા. પ્રભુ રાઘવે પોતાની જટાને છૂટી મૂકી, વડલાનો શીર મંગાવી, જટામાં નાખી, વનવાસીની જેવી જટા બાંધી. પ્રભુ રાઘવ લખન જાનકી ત્રણે જહાજમાં બેઠા, ગંગાને પાર ઉતર્યા. આ સુમંત પછી શું થયું? માફ કરજો પિતાજી, પછી શું થયું એની અભાગીને ખબર નથી. નાટલા શબ્દ સાંભળતા અવધપતિના મુખમાંથી શબ્દ નીકળ્યા, સુમંત મતલબ રામ અને લખન કે જાનકી કોઈ પાછા નથી આવ્યા. ના પિતાજી, કોઈ પાછા નથી આવ્યા. નાટલા શબ્દ સાંભળતા દિવાલની સાથે માથા પછાડતા પછાડતા અયોધ્યાને ધણી મૂર્છા ખાય ધરા પર ઢળી પડ્યા છે. તુલસીદાસજીને લખવું પડ્યું છે, ભયંકરતા સર્જાઈ. થોડી વારે જાગૃત બન્યા, કૌશલ્યાને પોતાની પાસે બોલાવ્યા છે. અવધપતિને પોતાનું કરેલું કર્મ સામે દેખાવા લાગ્યું છે. મૃત્યુ પામતો શ્રવણ દિવાલમાં દેખાવા લાગ્યો છે, શાપ આપતા શ્રવણના મા બાપ દેખાયા છે. પ્રશ્ન કર્યો છે, દેવી આ દિવાલમાં તમને કઈ દેખાય છે? ના પતિદેવ, આ દિવાલમાં મૃત્યુ પામતા શ્રવણના માતા પિતા તમને દેખાય છે?
मृत्यु पामतो श्रवण तमने देखाय छे, मने शाप आपता श्रवणना मां बाप दृष्टिगोचर थाय छे, ना पतिदेव। અત્યારે આ સુધી ગોપ્ય રાખેલી વાત અવધપતિ મોઢું ખોલી કૌશલ્યાજી આગળ રજૂ કરીએ છીએ। હે દેવી, અવધપતિ બોલ્યા છે, દેવી જે કાંઈ ઘટના ઘટે છે આમાં મંત્રનો વાંક નથી, કઈ કઈનો પણ વાંક નથી, મેં કરેલું કર્મ જ આજ મારે ભોગવવાનો વારો છે। મેં નિર્દોષ શ્રવણને માર્યો હતો, જેને કરીને એના માતા પિતાએ મને શાપ આપ્યો હતો। હે અયોધ્યાના ધણી, આજ અમારા નિરાધારનો આધાર રૂપ પુત્ર એન્તે માર્યો છે, અમારી રાધાની લાગણી તે જૂટી લીધી, પુત્ર વિરહમાં કેટલી વેદના હોય એની અનુભૂતિ તને પણ થાય, એટલા માટે મેં તને શાપ આપી છે, તારા આંગણે ચાર ચાર પુત્ર હશે, પણ આજ અમે પુત્ર વિરહમાં જેમ તડપી તડપીને મરીએ છીએ એમ તું પણ એક દાડો પુત્ર વિરહમાં તડપી તડપીને દેહ છોડીશ। માટે ભક્તો કહું છું, હજારથી વિચાર કરીને પછી કદમ ઉઠાવજો, કોકના ખેતરમાં ડોડા ભાંગવા જતા પહેલા હજારથી વિચાર કરજો, એનો ઢાંઢો થવું પડશે, ઢાંઢામ ખબર પડે ને બળદ। કોકના ખેતરમાં ડોડા મરોડી આવશો, કોકના પાટિયા સાફ કરી આવશો, બાપ એનો ઢાંઢો થઈ એના હાથી ખેંચવાવું પડશે, કરેલું કર્મ ભોગવવું પડશે। ભગવાનના બાપને ન છોડે બાપ, કરેલું કર્મ ભગવાનના દીકરાને ન છોડે, ભગવાનના મિત્રને પણ કરેલું કર્મ ન છોડે। યાદ કરો એ પ્રસંગ, સુદામાન ભગવાન કૃષ્ણ બંને સમિત કાપવા માટે ગયેલા, ગુરુપત્નીએ ડાળી આપ્યા હતા બંને માટે, પણ ડાળીયા થોડા હતા। સુદામાના મનમાં વિચાર થયો, બે જણા ખાશું તો ભેગું નહીં થાય, માટે એકલો ઝાપટી જાઓ આ દુનિયાને, જ્યારથી એકલું ઝાપટી જવાનો સંકલ્પ થવા માંડ્યા ને ત્યારથી કઠણા બેઠી છે। યાદ રાખજો, પ્રાપ્ત થયેલું સુખ વહેંચીને ભક્તો વહેંચીને અને ભોગવજો, વહેંચીને ભોગવશો। યાદ રાખજો, પ્રાપ્ત થયેલી સંપત્તિ સુખ વહેંચીને ભોગવે એ દૈવી આત્મા, અને એકલો હડપ કરી જાય એ આસુરી આત્મા। એકલો હડપ કરી જવાનો સંકલ્પ થાય ને ત્યારે વિચાર કરજો, મારી અંદર અસુરે કોઈ કે પ્રવેશ કર્યો છે, અને વહેંચીને જ્યારે ભોગવવાનું મન થાય ને ત્યારે વિચારજો, મારા પર પરમાત્માને મહેર ઉતરી, મારા પર પરમાત્માને મહેર ઉતરી છે, હું તો કહું રાદડિયા પરિવાર ઉપર ભગવાનની મહેર ઉતરી, બાપ આ સુખને વહેંચવા માટે નક્કી કર્યું, બધાયને મેં લાભ આપીએ। તમે કલ્પના કરો, ભગવાનના મિત્રને પણ કરેલું કર્મ ન છોડે, સુદામાને સંકલ્પ એકલો હડપ કરી જાઓ, એકલા ઝાપટવા માંડ્યા, ભગવાને યાદી અપાવી, યાદી અપાવી, સુદામા આ કડકડ અવાજ શેનો આવે, વરસાદ બહુ થયો પણ વરસાદ એમાં કડકડ અવાજ શેનો આવે, ટાઈટ બહુ ચડે એટલે દાઢો પટકાય છે। ભગવાન તો સમજી ગયા કે મારા ભાગના ડાળિયા ખાઈ રહ્યો છે, અને પાછો દાઢું ભટકાવાનું કહે છે, અને ભગવાનના મોઢામાં શબ્દ નીકળ્યા, સદૈવને માટે ભટકાડતો રહે, અને બાપ આખી જિંદગી દાઢું ભટકાડવાનો વારો આવ્યો। એમ યાદ રાખજો, આપણા જીવનમાં પણ દાઢું ભટકાડવાનો વારો આવતો હોય ને તો આપણે પૂર્વે કાંઈક આવી મિસ્ટેકો કરી હશે। ભક્તો,
દાઢું ભટકાવમાંથી જો બહાર નીકળવું હોય, દુઃખમાંથી સુખ્યા થવું હોય ને, તો જે કાંઈ પ્રાપ્ત થાય થોડામાં થોડું પણ એમાંથી ભક્તો તમે ભલાઈના કામ કરશો. કાંઈ નહીં તો કાંઈ નહીં, એકાદ પળો ગાયને ઘાસ નાખશો, વધારે નો આપી શકો તો કાંઈ નહીં, વર્ષમાં એકાદ બે ફેરી કોઈ પવિત્ર બ્રાહ્મણ કોઈ સાધુ સંતોને જમાડશો, વધારે ન થઈ શકે તો કાંઈ નહીં, કોઈ ગરીબ નિરાધાર તમારા આંગણે આવે ને તો હું તો કહું વધારે ન તો કાંઈ નહીં, શાક રોટલા અને છાશ તેનું પેટ ભરશો, તમારા પ્રારબ્ધના પડળો પલટી જશે બાપ, પ્રારબ્ધના પડળો પર કોઈના અંદરથી ઉર્મી પ્રગટશે ને આશીષ આપી દેશે ને પ્રારબ્ધ બદલાઈ જશે, પ્રારબ્ધ બદલાઈ જશે. કલું કર્મ ને તો ભોગવ્યા સિવાય છૂટી ગયો નથી. આખા જગતને પાપો રડાવવા પડે, શેતાન સ્વામી તો અદ્ભુત વાત લખી રહ્યા છે. સ્વામી કે આખા જગતને પાપો રડાવવા પડે, પાપને રડાવે એ કોઈની તાકાત હોય તો એ છે સત્સંગ જીવન. રુદંતિ સર્વ પાપાની તત્ય શ્રવણાક્ષણે અસ્માકં પ્રલયં સદ્ય કથે મહા કરિષ્યતિ, કથે મહા કરિષ્યતિ. હવે અમારો પ્રલય થઈ જાય છે, હવે અમે શું કરીએ, હવે અમે શું કરીએ. અદ્ભુત મહિમા લખ્યો, અદ્ભુત મહિમા લખ્યો છે. મહિમા એટલો છે અને ફળશ્રુતિ પણ એટલી જ છે. અત્યાદ્રેણ એપિતમ સત્સંગ જીવનામૃતમ કાલ વ્યાલ મહાત્રાસ મુક્તાંસ્ત યાતિ તદપદમ. શતાનંદ સ્વામી કે અતિ આદરથી આનું કોઈ પાન કરે, સાંભળવા ખાતર સાંભળે એમની આદરથી પાન કરે, નતર સાંભળે તો ખરા પણ સાંભળવા ખાતર સાંભળે તો મેળ ન પડે. શ્રીમદ ભાગવતના મહાત્મ્ય ભાગમાં ઘટના લખાણી, ધુંધુકારીની પાછળ ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતની કથા બેસાડી. ભાગવત તો તમે સાંભળ્યું છે ને, કેટલા સાંભળ્યું, હાલો ઉછી આંગળી કરો તો લગભગ બધા સાંભળ્યું છે. એટલે ઉછી આંગળી તો કરો, એમ હું કામ લોભ કરો, બધા નથી સાંભળ્યું, કમાલ છે. આ બાજુ બધા સાંભળ્યું, ઉછી આંગળી કરો, જેટલે સાંભળ્યું ભાગવત સાંભળ્યું એટલે ઉછી આંગળી કરો તો, આ બાજુ બધા સાંભળ્યું છે. આ બાજુ સાંભળ્યો નો ઊંચા આંગળી ઊંચી કરે, દાદી મને સામ છે, હાલો આંગળી ઊંચી કરો તો, કેટલે સાંભળ્યું છે, એટલે બધાએ કર્યું. એટલે ખરા માણા નીકળ્યા, સાંભળ્યું તો ઊંચી નત કરતા બોલો. એને કે બાપ પૂછે, એમાં હું આવ્યું, બાપા નથી પૂછો, હું કામ ઉપાય થી કરો. એક બહુ સરસ પ્રસંગ લખાયો, ધુંધુકારી મહાપાપિષ્ટ હતો, એની પાછળ ગોકર્ણજી શ્રીમદ ભાગવતની કથા બેસાડી. કથા જયારે પૂર્ણ થઈ ત્યારે ધુંધુકારી વાંસના સાત ગાંઠના વાંસડામાં રોકાયો હતો. એક દિવસ એક ગાંઠ, બીજે દિવસે બીજી ગાંઠ, એમ બધી ગાંઠો તૂટી સાત દિવસ પૂર્ણ થયા. અને ધુંધુકારે દિવ્ય રૂપ ધારણ કરી ભગવાનના પાર્ષદો તેડવા માટે આવીને સાથે ચાલવા જયારે તૈયાર થયો ત્યારે ગોકર્ણજીએ એક પ્રશ્ન કર્યો છે. કથા તો હજારો લોકો સાંભળી, તો મુક્ત ધુંધુકારીની કેમ, બીજા કોઈની કેમ ન થાય? અને ત્યારે પાર્ષદે કીધું, સાંભળો, બીજાએ સાંભળવા ખાતર સાંભળે છે, અનેક ધુંધુકારીએ મંદની કથાનું શ્રવણ કર્યું છે, માટે એક ધુંધુકારીની મુક્તિ થાય છે. ભક્તો ક્યારેક ક્યારેક વિદ્યાર્થી સ્કૂલમાં જાય, ક્લાસમાં બેસે પણ મન ન દે. એકનો એક ક્લાસ હોય, એકને એક ટીચર ભણાવનારા હોય, યાદ રાખજો એક 90% લાવે, બીજો એક ને ક્લાસમાં 3-3 વરા કાઢે બોલો. બીજવાણે તો કરો, ત્રીજવાણે બીજવાણે ખબર પડે, આ તો ખેડૂતોના દીકરા ખબર પડે જ ને, હજીરાને બીજવાણવું પડે દાદા, બરાબર ને. એક એક પાણે જીરું ઉગે નહીં, એને બીજવાણવું પડે. એને પાયા પછી ત્રીજે દિવસે ફરીવાર પાણ મૂકો તો જીરું ઉગે. ઘઉં પહેલે પાણી ઉગી જાય, એક પાણી પાવ તો ઘઉં ઉગી જાય. અમુક ઘઉં જેવા હોય, અમુક જીરા જેવા હોય, અને ભક્તો અમુક અમુક બિયારણ એવું આવે છે ત્રીજવાણો ને ત્યારે ઉગે. આપણે કેમ થાય, આપણે તો પહેલું પાણી મૂક્યું, કેમ થાય ઉગી જાહે, ઉગી જાહે કેમ લાગે દાદા, કેમ લાગે બોલો તો ખરા, ઉગી જાહે, સાબાશ. આપણે તો પહેલે પાણી ઉગી જવાનું, મેહુલ પહેલે પાણી ઉગી જવાનું છે. અને ખરેખર કહું છું ભક્તો, તમે જો ધ્યાન આપો ને, કથા આકારે વૃત્તિ કરી તો પહેલે પાણી ઉગી જાય. તમે તમારા ખેતીમાં જેટલું ધ્યાન આપો, બિઝનેસમાં જેટલું ધ્યાન આપો છો ને, એટલું જો ભગવાનની કથામાં ધ્યાન આપો ને તો પહેલે પાણી ઉગી જાય. બોલો, પહેલે પાણી ઉગી જાય. ખેતીમાં કેટલું બધું ધ્યાન આપો છો, વાવતા ઉત્તર કેટલું ધ્યાન આપો, બાપા તમને બધા વાવતા ઉત્તર કેટલું ધ્યાન આપો. ઓવણી દાંડવાને બાંધતા અંતર જોવે, ઓવણી સેવી તો નથી રહી ને, નહીં તો પડખેના કણકણ વરસશે, કરાળ તો નથી થઈ ગઈ ને, મજરીઓ કણકણ વરસશે,
સેવી કરાળ હલકી રાખે અને પછી વાવવા માટે જાય અને ખેતરમાં વાવે તો કેટલું ધ્યાન રાખે એમ એમ લાગે કે દતાળ વધારે ઊંડો પડે છે. તરત એમ કહે છે એ લઈ થોડું ટૂંકું નાડ આ બહુ પડે છે, ટૂંકું નાડશે. અને એમ છતાં એમ લાગે હજુ વધારે કરાળ પડે, વધારે ઊંડો પડે તો કેલા કાથી ગયો નીચે કુંડલા મૂક્યો. કેટલું ધ્યાન રાખો છો કે વાગે જાવ એમને, ભલે ને ઊંડો પડતો ભલે ને ગોઠણે જતો, કોઈ દી વિચારો. અને એ ખેતરમાં વાવ્યા પછી પાછા આટા મારવા નીકળે, મગફળીના દાણા દેખાતા તો નથી ને, દેખાતા વળી પાછા બોવડીના દાળા કાપે, એનો હેમાર કરે, વળી પાછો મારે હેમાર. અને એમ છતાં એમ લાગે હજુ ખામી છે તો વળી રપટો જોડે, કેટલું ધ્યાન આપો. એવું કોઈ દી ધ્યાન આપ્યું? ભગવાન ભજો કોઈ દી ધ્યાન આપ્યું? એટલે તેટલા બધા જન્મ લેવા પડ્યા પેલા મણા. જો ધ્યાન આપ્યું હોય ને તો બેડો પાર થઈ જાય બાપ, એક જ પાણે પૂરું થઈ જાય, એક પાણી પૂરું, એક જ પાણી પાવ ને. પાંચમે દાડે ખેતરમાં જાવ ને તે ઘઉંના તો આમ ધોરિયા છૂટી ગયા હોય. તમને સાચું કહું છું બાપ, મોક્ષના ધોરિયા છૂટી જાય ને એમ કથા સાંભળી, એમ કથા સાંભળી. ભલે ખર્ચ રાદડિયા પરિવારે કર્યો પણ આપણે ભેળા લાભ લઈ લેવો છે, ભગવાન સુધી પહોંચેવા જીવન બનાવી દેવા છે. કામ થઈ અત્યારે પિતમ સત્સંગ્યો નામૃતમ કાલ વ્યાલ મહાત્રાસ મુક્તાંત યાતિ તદપદમ. અતિ આદરથી આનું કોઈ જો પાની કરે તો સદાનંદ સ્વામી કહે આ ગ્રંથ જીવાત્માને મુક્તિ કરતલ બની જાય છે. આ તો અમૃત રૂપ ગ્રંથ છે, જીવાત્માને મુક્તિ કરી દે. અદભુત વાતો બતાવે છે સદાનંદ સ્વામી. કે હેમંત આ ગ્રંથ ક્યાં સાંભળવો? સાંભળે તને બતાવું. નદીની કિનારે બેસીને કથા સાંભળવી, આ ગ્રંથને કાં તો મંદિરમાં બેસીને સાંભળો, યા તો તળાવની કિનારે બેસીને સાંભળો, યા તો વિશાળ મોટું મેદાન હોય જ્યાં સહજમાં શ્રોતા વક્તાને જોઈ શકે, વક્તા શ્રોતાને જોઈ શકે, એવી જગ્યાએ બેસીને આ ગ્રંથને સાંભળવો. અહીંયા તમે મને જોઈ તો શકો છો ને, દેખાય છે ને મેં? દાદા કોકને ન દેખાય તેમાં કઈ મારો વાંક નથી, યજમાનનો વાંક નથી, યાદ રાખજો. એ તો ભાઈ આંખ ડબડી તો હું કરે કહો, નતર ક્યારેક પોતાનો વાંક ને વાંક બીજાને કાઢે. ઓલા ડોશીમાં ખબર તમને 70-80 વર્ષની ઉંમર ડોશીમાં બજારમાં જરાક ખરીદવા ગયા, એમાં આભલું લેવાનું મન થયું, આભલામાં ખબર ને દર્પણ, ડોશીમાં દર્પણ લીધું ને પૂછ્યું લાને કેટલા રૂપિયા, તો 10 રૂપિયા. ડોશીમાં મોઢું જોયું, પછી ડોશીમાં કે આમાં ક્યાં હરખું દેખાય, બીજું દેખાડ્યું એટલે 20 રૂપિયાવાળું દેખાડ્યું. એમાં જોયું ભાઈ આમાં ક્યાં બરાબર દેખાય, બીજું દેખાડ, ઓલે બિચાર હારામાં હારું 100 રૂપિયાનું આભલું દેખાડ્યું. ડોશીમાં કે આમાં મોઢું બરાબર નથી દેખાતું, હવે તો આભલે હારા મળતા નથી, મેં આજથી 40-45 વર્ષ પહેલા આભલું ખાલી 18 રૂપિયા લીધું, પણ કેટલું સરસ મોઢું દેખાતું હતું. ત્યારે પેલો દર્પણ વાળો કે માજી એમાં આભલાનો વાંક નથી, હવે તમારા મોઢાનો વાંક છે, 70 થયા એમાં આભલું બિચાર શું કરે, 50 વર્ષ પહેલા મોઢું દેખાતું એવું 70 વર્ષ ક્યાં દેખાય કોઈ, 20 વર્ષની ઉંમરે જેવું મોઢું એવું 70 વર્ષની ઉંમરે ક્યાં દેખાય, એમાં કા દર્પણનો વાંક છે, કોનો વાંક છે, મોઢાનો વાંક છે. એમ ભક્તો આ કથાને સાંભળ્યા પછી મુક્તિમાં કચાશ રહી જાય, તમે કથાનો વાંક નથી, વાંક આપણો છે. આ કથા તો બધાએ સાંભળવા માટે અધિકારી, બધાએ સાંભળવા માટે અધિકારી છે. એમ લખ્યું ચારે વર્ણન લોકો આ કથાને સાંભળવા માટે અધિકાર છે, વિશાળ મેદાન હોય સહજ શ્રોતા વક્તાને જોઈ શકે, વક્તા શ્રોતાને જોઈ શકે, એવી જગ્યાએ બેસીને આ કથાને સાંભળવી. અને ભક્તો હું તો કહું બરાબર સાંભળી લેવી, કારણ કે આ મોકો ફરીને મળે કે ન મળે. મને એમ છે સત્સંગીઓની કથા તો આ ગામમાં પહેલી વાર બેઠી છે, કેમ લાગે છે? કેટલામ વાર બેઠી? પહેલી વાર કે પહેલાં બેઠી ક્યારે? પહેલી વાર બેઠી, પૂછું છું તમને, લા જવાબ તો આપો. પહેલી વાર ને? પહેલી વાર કથાનો સુંદર લાભ જ્યારે મળી રહ્યો છે, ખૂબ પ્રેમથી સાંભળજો. પાછો ચારે વર્ણને છૂટ છે, બોલો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બધા જ આ કથાને સાંભળી શકે. ભક્તો દેવી ઉપાસકો પણ આ કથાને સાંભળી શકે, વાલ્મીકી પરિવાર પણ સાંભળી શકે, ભક્તો દલિત પરિવાર પણ આ કથાને સાંભળી શકે, બ્રાહ્મણો પણ આ કથાને સાંભળી, બધાને સાંભળવાનો અધિકાર છે. અને ભક્તો વાત એમ છે, માણસ જન્મથી જેટલો મહાન છે, લખવું હોય તો લખજો, માણસ જન્મથી જેટલો મહાન છે એના કરતા કર્મથી લાખ ગણો મહાન છે. ક્યારેક માણસ જન્મથી બહુ મહાન હોય, ક્યારેક જન્મથી બહુ મહાન હોય,
પણ કર્મથી હાવ હીન હોય, હીન હોય, ભૂલતા નહીં. જન્મથી મહાનતા પ્રાપ્ત થઈ હશે પણ કર્મથી જો મહાનતા પ્રાપ્ત નહીં થાય તો બાપ જીવાત્મા રૂડું નહીં થાય. જન્મથી તો રાવણ પણ બ્રાહ્મણ હતો, તમને ખબર છે, પુલત્સ્ય મુનિનો દીકરો હતો. જન્મથી તો રાવણ બ્રાહ્મણ હતો પણ કર્મથી નીચતા હતી તો બાપ રાવણને કોઈ યાદ નથી કરતું. અને ભૂલતા નહીં, શબરી જન્મથી તો ભીલની દીકરી હતી, જન્મથી ભીલની દીકરી હતી પણ કર્મથી બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ હતી, તો બાપ આ દુનિયા એ શબરીને યાદ કરે. ભૂલશો નહીં, જન્મથી જેટલી મહાનતા ના કરતા કર્મથી અબજો ગણી અધિક મહાનતા, અબજો ગણી અધિક મહાનતા છે. જન્મથી તો યજ્ઞ કરનાર એ બધા ઋષિઓ બ્રાહ્મણ હતા પણ ભગવાન કનૈયો કૃષ્ણને આધીન બન્યો. જન્મથી એ ગોકુળ વૃંદાવન અંદર રહેનારા એ આહીર સંતાનો એ કઈ બ્રાહ્મણ જેટલા જન્મથી મહાન નહોતા પણ કર્મથી મહાન હતા. અંત બાપ ભૂલતાની મથુરા ગયા પછી પણ એ કનૈયાને એ ગોકુળ યાદ આવે, વૃંદાવન યાદ આવે, એ બાબા નંદ યાદ આવે, યશોદા યાદ આવે, એ ગ્વાલ બાલો યાદ આવે. અને જમતો જમતો કનૈયો ઊભો થઈ જાય, આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ જાય બાપ, આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ જાય. જન્મથી વ્યક્તિ જેટલી મહાનતા એના કરતા કર્મથી અબજો ગણી મહાનતા છે. માટે આ મહોત્સવને માણ્યા પછી ભક્તો કર્મથી મહાન બનાય, બાદ જીવન મહાન બને. જેનું જીવન મહાન બને એ જ વ્યક્તિ મહાન છે. ક્યારેક માણસ સારો દેખાતો હોય, સારો હોય નહીં, હું તમને બધાને કહું છું, સારા દેખાવ માટે જેટલો દાખલો કરો છો એના કરતાં સારા થવા માટે વધારે મહેનત કરશો. તમે ગમે તેટલા સારા દેખાતા છો પણ સારા નહીં થાવ તો એની કોઈ વેલ્યુ નથી. માણસ રાત દાડો સારો દેખાવા માટે મહેનત કરે છે પણ સારો થવા માટે મહેનત નથી કરતો. સારા થવા માટે મહેનત કરશો, સારા થઈ જશો તો આખી દુનિયામાં ભક્તો તમે પૂજનીય બની જશો, પૂજનીય બની જશો. સારા ગમે તેટલા દેખાતા છો, પહેલી ક્ષણે કદાચ વ્યક્તિ તમને એક્સેપ્ટ કરશે પણ પછી ખબર પડશે આ માણસ તો ઉતરેલ છે તો ભક્તો દુનિયા તમારો ત્યાગ. એક સરસ પ્રસંગ મને ગમે એટલે તમને કહી દઉં. એકવાર નેપોલિયન પોતે પોતાની ઓફિસમાં બેઠા હતા અને એક માણસ અંદર એન્ટ્રી કરી પણ થોડો વેશ લગર વગર હતો એટલે નેપોલિયને બહુ એના પર ધ્યાન ના આપ્યું. એ માણસ અંદર આવ્યો અને નેપોલિયન એ માણસ બંનેની વચ્ચે વાર્તાલાપ થયો. વાર્તાલાપ થયો ને ત્યારે નેપોલિયનને ખબર પડ્યો, હો આ તો અમારા શહેરનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આર્ટિસ્ટ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલાકાર છે. માત્ર કલાકાર નથી, દિલનો દરિયો છે. એની કલામાંથી જે પ્રાપ્તિ થાય છે એ બધું સમાજને માટે વાપરી નાખે છે. આ એ માણસ છે, યાદ રાખજો. પ્રથમ જ્યારે આવ્યો ને ત્યારે એ વ્યક્તિ લગર વગર હતો જેથી કરીને નેપોલિયનની સામે ધ્યાન પણ ના આપ્યું. પણ એ વ્યક્તિ જ્યારે વળાવ્યો ને ત્યારે નેપોલિયન એને દરવાજા સુધી વળાવવા માટે ગયો. પહેલી વ્યક્તિએ પ્રશ્ન કર્યો, એક પ્રશ્ન કરું, બોલો ને ભાઈ, હું જ્યારે આવ્યો ને ત્યારે તમે મારે હમ ધ્યાને નહોતું આપ્યું અને હું જ્યારે બહાર નીકળ્યો ત્યારે દરવાજા સુધી વળાવવા માટે આવો છો, આમ કેમ કર્યું, આ બે ક્રિયામાં આટલો ફરક કેમ? અને ત્યારે નેપોલિયને અદ્ભુત ઉત્તર આપ્યો, માણસને પ્રથમ આવકાર એના ઉપલા અભાવથી મળતો હોય છે. એના સારા કપડાં હોય, સારું ઉપર દેખાવ હોય, માણસ સારો દેખાય ને તો એને પ્રથમ આવભાવ મળતો હોય છે. અને બાપ જેનું જીવન સારું હોય ને એને મરે ત્યાં સુધી આવભાવ મળતો રહેતો હોય છે. એ વ્યક્તિ વિદાય લે ને ત્યારે પણ એના પ્રત્યે અવભાવ પ્રગટતો હોય છે. તમે જ્યારે આવ્યા ને ત્યારે તમારા કપડાં વગેરે સાદું સાદું હતું જેથી કરી મને ભાવ નહોતો પ્રગટ્યો, જેથી કરી મેં તમને બોલાવ્યા નહીં, પણ તમારી સાથે બેઠા જ્ઞાન ગોષ્ઠી જ્યારે થઈ વાર્તાલાપ થયો ને ત્યારે તમારા જીવનની મને ખબર પડી, માટે હું તમને દરવાજા સુધી વળાવવા માટે આવ્યો. ભક્તો જીવન એવું જીવજો, પ્રથમ તબક્કામાં દુનિયા કદાચ આપણને બોલાવે કે ન બોલાવે, દુનિયા આપણી સામે જોવે કે ન જોવે, પણ અંતિમ તબક્કામાં તો દુનિયાને યાદ કરવા પડે એવા દિવ્ય જીવન જીવજો, દિવ્ય જીવન જીવજો. આ લોકમાંથી વિદાય લીધા પછી પણ લોકોને એમ કહેવું પડે, ફલાણા ભાઈ અમારા ગામમાં હતા અને બહુ સારું હતું, ત્યાં સુધી અમારા ગામમાં કોઈ ચિંતા નહોતી, ફલાણા ભાઈ એવા હતા. ભક્તો અમુક અમુક તો જીવન એવા દિવ્ય જીવતા હોય છે
ભક્તો એની સ્મૃતિ માત્ર આપણને આનંદિત કરી દે, એવા દિવ્ય જીવન જીવતા હોય છે. ભક્તો જીવન એવું જીવજો, એવું તમે નહીં માનતા, એવું જીવન જીવવા માટે અમીરાય જોઈએ. અમીરાય હોય તો જલ્દી એ ઉપછી આવે, અમીરાય ન હોય તો જીવન તો બાપ ચળક્યા વિના ક્યારેય રહેતું જ નથી, ચળક્યા વિના રહેતું જ નથી. જેનું જીવન દિવ્ય બની જાય એ દિવ્ય જીવનને લોકોને સ્વીકારવું પડે, સ્વીકારવું પડે અને સ્વીકારવું જ પડે. ક્યારેક ક્યારેક સામાન્ય માણસ દેખાતો હોય, બિલકુલ સામાન્ય માણસ દેખાતો હોય તોય પણ લોકો એને સ્વીકારતા હોય છે. ક્યારેક ક્યારેક ઘણો અમીર માણસ હોય તોય પણ લોકો એના પર થૂંકતા હોય છે, ધિકારતા હોય છે. ભક્તો પ્રસંગ મને ગમે એટલે તમને કહી દઉં, આ દેશના બહુ મોટા ગાયક મુકેશ, વર્ષો પહેલાં મેં એક ઘટના વાંચી હતી ભક્તો, બહુ વર્ષ થઈ ગયા, આ લોકમાં જ્યારે વિદાય લીધી ને, બહુ મોટા ગાયક તો તમને ખબર છે, જેનો જોટો મળવો મુશ્કેલ બને. ભક્તો રફી બહુ મોટા ગાયક થયા, પણ તો મુકેશના બીટ ન કરી શકે, બહુ મોટા ગાયક મુકેશ. પણ એને આ લોકમાં જ્યારે વિદાય લીધી, પત્રકારો બધા આવી ગયા હતા ત્યારે, ચેનલ મીડિયા તો હતી નહીં, પત્રકારો બધા આવી ગયા હતા, પણ બહુ લોકો મુકેશનો સ્વર્ગવાસ થયો છે જાણીને ત્યાં ભેગા થઈ ગયા. લોકો રડતા હતા, બહુ રોતા હતા. પત્રકારોને પહેલે તબક્કે એમ મનમાં થયું, બહુ મોટા ગાયક હતા અને વિદાય લીધી એટલે લોકો રડતા હશે. પૂછવામાં આવ્યું, સ્ટેટમેન્ટ લીધું, તમે કેમ રડો છો? ત્યારે કોઈકના મોઢામાં શબ્દો નીકળ્યા, મારા દીકરાના 3 સેમ પૂરા થયા છે, હજુ 5 સેમ ભણવાના બાકી છે, એની કોલેજની ફી હવે કોણ ભરશે? મારી માને ડાયાબિટીસ છે, દર મહિને 200 રૂપિયાની દવા જોઈએ છે, હવે કોણ આપશે? મારા પિતાશ્રીને પેરેલિસ થઈ ગયો છે, એમાં દર મહિને મારે 100-150 રૂપિયાની દવા જોઈએ, કોણ આપશે? અરે વિધવા નારી છું, ઘેર ઘેર વૈતરું કરું તો પેટ ભરે એમ નથી, કારણ કે મારે 4-5 સંતાનો છે, હવે એનું પેટ કેમ ભરાશે? અને બાપ આ સ્ટેટમેન્ટ જ્યારે સાંભળ્યો ને, ત્યારે દુનિયાને ખબર પડી કે મુકેશ માત્ર ગાયક નહોતા, એક મહા માનવ આ ધરતી ઉપર આવીને વિદાય લીધી છે. તમને બધાને કહું છું, આવા જીવન જીવજો. હું તો આ મતને માનું છું, સાચું કહું, કોઈ કરોડોપતિની અબજોપતિ માણસ આવે પણ એ બીજાના ભલા સામે ન જોતો તો મને એનો આટલોય ભાર ન પડે, આટલોય ભાર ન પડે. ભલે ને અબજોપતિ નો અબજોપતિ ખરો પતિ ને ખરો પતિ ભલે ન હોય, પણ જેની સંપત્તિ બીજાના ભલા માટે કામ ન લાગે, જે કોઈને આંખોને આંસુને ન લૂછી શકે, જે કોઈના હૃદયને ટાઢું ન કરી શકે, એ વ્યક્તિનું નામ સાંભળી મને આટલોય ભાર ન પડે અને એનું મળવાનું મને મને ન થાય. એ વ્યક્તિ મને મળવા આવે તો મને ગમે નહીં. અને ભક્તો નાનામ નાનો માણસ હોય પણ એ બીજાના ભલાને માટે જીવન જીવતો હોય ને, ભક્તોને જ્યારે સાંભળું ત્યારે મળવાનું મન થાય અને મળે ને ત્યારે મને આનંદ બહુ થાય કે મારા ઠાકોરે અદભુત સર્જન કર્યું, અદભુત સર્જન કર્યું છે. તમને બધાને કહું છું ભક્તો, નાની નાની વાત પણ ક્યારેક બહુ સુહૃદ ભાવ પ્રગટ કરી. આ તમે ખેડૂતના દીકરા છો, આ તે તમારા પાડોશીની સાથે તમારે કેવો સંબંધ રાખો, એમાં તમારે નુકસાની શું જાય? એક એક જ વેત ચાહ દૂર તમે કરો, શેઢરાત એક જ વેત ચાહ દૂર કરો, તમારો પાડોશી સદૈવને માટે તમારા પર રાજી રહે, રાજી રહે. અને તમે એક 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 વેત બે ચાહ જો દૂર કરો ને તો બેના રપટિયા હાલે ચાહમાં, એ પાટલામાં બેના રપટિયા હાલે અને બેના મોલ થાય. આ તો આય માળો દબાવ ને આય દબાવ ઓળી ભેળી કરી દે, ખોડ થાય, બેમાંથી એક ને કાંઈ ન વળે, સમજાય? નાની નાની વાત પણ ભક્તો ક્યારેક કેટલું બધું સુહૃદ ભાવ પ્રગટાવે. એલા ભલામણા ચાહ દબાય દબાય કરો, એના કરતાં ખેતરમાં મહેનત કરો ને તો મબલક પાક પાકશે. હવે ચાર આંગળ આમ વાવો કામ વાવો, એમાં હું વળી જવાનું છે, હું વળી જવાનું છે. અને ક્યારેક ચાર આંગળને માટે બાપ માથા કપાવે, માથા કપાવે, ચાર આંગળ ધરતી માટે. નથી લાગતું કંઈક ભૂલ કરતો હોય આપણે? આ ખેડૂતોના દીકરા જેટલા બેઠા છે એ બધાને કહું છું, લગ ચેનલમાં ઘેરે બેસીને સાંભળનાર ખેડૂતના દીકરાને કહું છું, બે પાડોશી કદાચ હું તો એમ કહું, ઓલો ભલે દબાવે, દબાવવા દે, એ ભલે તમારો શેઢો હોય ને પાણો હોય ને, પાણા અડાડીને ભલે ઓળવાવી દે, તમે એક વેદ દૂરવાવ છો. સાચું કહું છું, એક ફેર ટ્રાય તો કરો.
એને 10 વીઘા જમીન, તમારે 10 વીઘા જમીન, ખેતરમાં તમે મહેનત કરો ને એક એક વેત તમે દૂરવાવજો, એને વીઘે 8-8 મણ મગફળી થાય, તમારે 15-15 મણ થાય. ટ્રાય તો કરો, ક્યારેક ટ્રાય તો કરો. ભલામણ ખોટી જગ્યાએ હું મત કહું, સાચી જગ્યાએ મથાય, સાચી જગ્યાએ મથાય. ખોટી જગ્યાએ મથવાથી શું મળે? અરે કદાચ આખો દાડો તમે પાણીને વલો, એમાં કઈ નખ પલળેલું માખણ નીકળે? હે, ડુહાને ધોકાય ધોકાય કરો તો એમ બે બુકડા બાજરો નીકળે કોઈ દાડો? રીતિને દર દર કરો તો એમાંથી એક ટીપું તેલ નીકળે? ન નીકળે બાપ, ન નીકળે. માટે જીવન એવું સરસ જીવો, ખરેખર કહું જીવન જીવવાની મજા આવે. અને યાદ રાખજો, તમે ગયા પછી પણ તમારા પાડોશી તમને યાદ કરશે, પાડોશી યાદ કરશે, અને ભૂલતા નહીં. એક એક વેત તમે ચાહને જો દૂર કરશો ને, તમે ખેતરે નહીં હો, તમારા ખેતરમાં કોકની રેડિયાર ગાય આવી છે ને, તમારો પાડોશી યાદ, તમારો પાડોશી તમારા ખેતરમાંથી ગાયને હાકી કાઢી મૂકશે, નહીં રહેવા દે, એ ઢોરને હાકી મૂકશે. અને તમે ચેઢાને ઘસીન એની ઓળ ઉપર ઓળ ચડાઈ દેતા હશો ને, તો જાણી જાણીને ભેળો છે, જા ખા, એનું ઉત્તર નથી હાજર, કાઢલો લોચો. જીવન જીવવાની કિંમત હોય છે, છે જિંદગી આપણ સૌ તણી તો ગંજી પાના 52 પાનાશી, છે જિંદગી આપણ સૌ તણી તો ગંજી પાના 52 પાનાશી. મળે ને પાના મને ગમતા, લેવા પડે છે ચીપમાં મળતા, પણ કેમ અને ક્યારે ઉતરવા તમારે, એમાં સફળતા છે જિંદગીની બાપ, છે જિંદગી આપણ સૌ તણી તો ગંજી પાના 52 પાનાશી. જીવન કેમ જીવવું એની સાથે જીવનનો બહુ મોટો સંબંધ, સફળતા નિષ્ફળતાનો બહુ મોટો સંબંધ હોય છે. માટે બધાને કહું છું, ભક્તો ક્યાં જન્મા એના કરતા કેવું જીવ્યા એ બહુ મહત્વનું, બહુ મહત્વ. આમાં એમ કીધું, ચારે વર્ણના લોકો કથા સાંભળવા માટે અધિકારી છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, બધા જ કથા સાંભળવા માટે અધિકારી છે, બધાને માટે એલાઉટ કર્યો છે. અને પછી શેતાન સંટન માર્યો ને એમ કીધું, સાંભળો, હું તમને આ ગ્રંથના વક્તાના લક્ષણ બતાવું, આ ગ્રંથનો વક્તા કેવો હોવો જોઈએ. અદ્ભુત વક્તાના લક્ષણ બતાવ્યા છે. જીતેન્દ્રિય સુશલશ્ચ દુરાગ્રહ વર્જિત યથાર્થ વાદી વાગ્મી લોક અપવાદ રહિત જીત કામો જીત ક્રોધો જીત લોભાહ ચ નિર્દંબા અહંતા ચ મમતાહીના સ્વધર્મ દૃઢ વર્તના મૈત્રો ધીરઃ સાધુ વૃત્તિ આ કિંચનઃ. બહુ અદભુત લક્ષણ બતાવે જીતેન્દ્રિય, જેણે પોતાની તમામ ઇન્દ્રિયો જીતી લે છે, આ ગ્રંથનો વક્તા બને. જીતેન્દ્ર સુશીલ સારા સ્વભાવ વાળો આ ગ્રંથનો વક્તા બને. દુરાગ્રહ વર્જિત, કોઈ પ્રકારનો દુરાગ્રહ ન હોય, આગ્રહ માટે એટલો જ હોય, ભગવાન ભજવાન ભજાવવા એ આ ગ્રંથનો વક્તા બને. લોક અપવાદ રહિત, જેને માથે જગતનું કોઈ કલંક નથી, આ ગ્રંથનો વક્તા બને. યથાર્થ વાદી વાગ્મી, શાસ્ત્રમાં જેવા જેમ લખે છે એમ જ કહે, એ અર્થને પલટાવનારો ન હોય, ગ્રંથનો વક્તા બને. સત્ય પ્રિય ગિરસ્ત થા, સાચું કહે તેમ છતાં મીઠું લાગે એમ કહેનારો એ ગ્રંથનો વક્તા બને. ભક્તો સાચું કહે તેમ છતાં મીઠું લાગે, લોકો એવું માને છે કે સાચું તો કડવું જ હોય ને, હું એ વાતને એક્સેપ્ટ કરવા તૈયાર નથી. સાચું જ કડવું, સાચું કડવું જ હોય એમ માનવાનું કોઈ કારણ નથી. ક્યારેક ક્યારેક ભક્તો સાચાને બાને નિજી સ્વાર્થને સિદ્ધ કરવા માટે આપણે એને કડવા ઝેર જેવું કરી નાખીએ, કડવા ઝેર જેવું કરી નાખીએ છીએ. આપણો નિજી સ્વાર્થ સિદ્ધ કરવા માટે સાચાને બાને બાપ કોકની જિંદગીની અંદર આપણે ઝેર ઘોળી દેતા હોય, ઝેર ઘોળી દેતા હોય છે. યાદ રાખજો, સત્ય કડવું જો એમ કોઈ માનવાનું કારણ નથી. સત્યને પણ તમને પીરસતા આડે તો મીઠું થઈને પીરસાય, મીઠું થઈને પીરસાતું હોય છે. તમને ખબર, કેપ્સ્યુલ કેપ્સ્યુલ કામ બનાવી, ટીકડી બનાવીને કહેતો હું વાંધો હતો, ટેબ્લેટ્સ શું કામ બનાવી, કેપ્સ્યુલ શું કામ બનાવી, સાદી ટીપડી ટીકડી બનાવીને કહેતો હું વાંધો હતો. તમને ખબર, કેપ્સ્યુલની અંદર જે કણો પર અતિ કડવા હોય, કેવો હોય, અતિ કડવા, એક કણ પણ માણસના એટલા કડવા હોય, એટલે એને કેપ્સ્યુલ બનાવી નાખે, અંદર મૂકી દે, ઉપર મીઠું પડ ચડાવી દે, ટીકડી ઉતરતા વાર લાગે પણ કેપ્સ્યુલ ફટ દેખાને ગળા હેઠળ ઉતરી જાય. મારા દ્રષ્ટા સમજાય તમને એમ બાપ? સત્યને અંદર પણ તમે કેપ્સ્યુલ કરીને કોકને પાતા શીખો, સત્યને કેપ્સ્યુલ કરીને કોકને પાતા શીખો. સત્યને બાને કડવું, ઝેર જેવું નક્કર નાખો કરવું. ઝેર એટલે સાહિત્યકાર નથી કેતો, એક જણો ગોળ લેવા ગયો દુકાને કે મારે ગોળ લેવો, દુકાનદાર રાજી થઈ, કેટલો લેવો, તો એકાદ મણ, તો બહુ સારું, પણ મને પહેલાં સેમ્પલ દેખાડો. પહેલાં સેમ્પલ આપ્યું, આમ અડધો કલાક ચોળ્યું હાથમાં,
અને પછી કે આ તો બહુ ચીકણું છે. ત્યારે પેલો દુકાનદાર કે ચીકણું હતું ને તે ચોળીને કરી નાખ્યું, સમજાય? એ બાપ સત્ય કડવું હોતું નથી, ક્યારેક નિસ્વાર્થ ને લઈને આપણે ભક્તો એને ચોળીને ચીકણું કરી નાખતા, કડવું ઝેર જેવું કરી નાખતા હોય છે. સમજાય? દ્રષ્ટાંત તમને સમજાય છે ને બધાને? હાચો કહું ભક્તો, કથા કોને કહેવાય ખબર? કથા એનું નામ. આપણને જીવનમાં થયેલી ભૂલોનો અહેસાસ થવા માંડે, શબ્દ યાદ રાખ, કથા કોને કહેવાય? આપણને આપણા જીવનમાં થયેલી ભૂલો એનો અહેસાસ થવા માંડે. આટલી આટલી જગ્યાએ મેં ભૂલો કરી છે, ભૂલોનો પારાવાર પ્રસાદ તાપ થવા માંડે. અરે રે, મેં આવી ભૂલો કરી, મને ઠાકોરજીએ માણસનો દેહ આપ્યો અને કોઈનું પાટિયું મેં હાજુ ન રહેવા દીધું, કોકના ખેતરમાં દોડા મરોડ્યા, અરે કોકના ખેતર મેં ઢોર ભેળવી દીધા, મારા પાડોશીના ચાહો પર મેં ચા ચડાવી દીધો, આવું જીવન હું જીવો? બેફામ ગાળ્યો બોલ્યો, લોકોનું ખરાબ કરવામાં રસ જાગ્યો? ભક્તો આનો પારાવાર પ્રસાદતાપ થાય નામ કથા. અને યાદ રાખજો, આટલાથી કથાનું કામ પૂરું નહીં થાય, કથા આગળ ત્રીજો સ્ટેપ લેશે. આ કથા સાંભળ્યા પછી પ્રતિજ્ઞાબદ્ધ બનું છું, આખી જિંદગી હવે, આખી જિંદગી હવે મારે પસ્તાવું પડે ને એક કદમ નહીં ઉઠાવું. બાપ આ કથાની ફળશ્રુતિ, આ કથાની ફળશ્રુતિ, આ નામ કથા. જીવનમાં થયેલી ભૂલોનો પારાવાર પ્રસાદતાપ થાય અને ભૂલોનું પુનરાવર્તન ન થાય એના માટે કટિબદ્ધ બને અને ભક્તો જગતમાંથી વિરક્તિ અને પ્રભુમાં પ્રેમ પ્રગટાવે, આનું નામ કથા, આનું નામ કથા. બાકી તમે એવું નહીં માનતા, સાત દાડા ભેગું થવું, આનંદ કિલોલ કરવો, મોજ મજા કરવી અને છૂટા પડી જવું, એનામ કથા ને એનામ મેળો છે, એનામ કથા નથી. હું તો તમને એમ કહું ભક્તો, કથાને સાંભળશો, કથામાં આવજો, મેળામાં નહીં કથામાં આવજો. ઘેરથી નીકળો ત્યારથી નક્કી કરજો કથામાં જવું છે. તમારા સગા સંબંધી બેન દીકરીઓ વેવા વેલાને પણ બોલાવજો અને કહેજો હાલો કથામાં જઈ, અને એને સમજાવી દેજો કથા આને કહેવાય. તમારે જીવનને નહીં બદલવું હોય ને તો બાપ કથા તમને બદલાવી નાખશે. જીવનને દિવ્ય નહીં કરવું હોય ને તો જીવનને દિવ્ય બનાવી દેશે, આ નામ કથા. જન્મો જન્મના થાકને ઉતરાવી નાખી અને પ્રભુનો ભેટો કરાવી આપે, આનું નામ કથા, આનું નામ કથા. અને વેકરિયા નાંગણે એવી કથાનો આજ પ્રારંભ થઈ રહ્યો છે. અદ્ભુત અદ્ભુત લક્ષણો આ શતાનંદ સ્વામી વક્તાને બતાવી રહ્યા છે. જો પેલા અમારા દેખાડ્યા, તમારા નહીં. કથાનો વક્તા કેવો હોવો જોઈએ? ભક્તો વક્તા છે ને એન્જિનને સ્થાને છે, ડ્રાઈવરને સ્થાને કથા, એન્જિનને સ્થાને કથા છે, પણ ડ્રાઈવરને સ્થાને વક્તા છે. શ્રોતા છે પેસેન્જરને સ્થાને, શું છે? શ્રોતા પેસેન્જર. હું તમને એમ કહું, તમે કે ગાડી લઈને એક જગ્યાએ બીજા જગ્યાએ જતા હો, દસ પેસેન્જરો બેઠા ગાડીમાં, દસે દસ ઊંઘી જાય, એક ડ્રાઈવર જાગતો તો કાંઈ પ્રોબ્લેમ ખરો? કાંઈ તકલીફ ખરી? કાંઈ નહીં ને. અને દસે દસ એ પેસેન્જર જાગતો અને એક એક ડ્રાઈવર ઊંઘી જાય તો બધાને ઊંઘાડી દે કાયમ માટે, સમજાય? શા માટે પેલા શેતાન સમય વક્તાના લક્ષણ લીધા? કારણ કે વક્તા એ જ મોક્ષનો ડ્રાઈવર છે, જેવા આત્માને મોક્ષ પથ ઉપર ચડાવનારો ડ્રાઈવર છે. એથી કરીને પ્રથમ સ્વામી વક્તાના લક્ષણો બતાવ્યા, વક્તા આવો હોવો જોઈએ. તમામ ઇન્દ્રિયોને જીતેલો હોય, જીત કામો, જીત ક્રોધો, જીત લોભ, નિર્દંભા, જેણે કામ જીત્યો, જેણે ક્રોધ જીત્યો, જેણે લોભ જીત્યો, નિર્દંભા દમથી જે પાર છે, જીવ બોલે છે એવું વિચારે છે અને જે વિચાર છે એવું જીવન જીવે છે, વાણી ને વર્તન જેને એક સરખા છે, એ આ ગ્રંથનો વક્તા બને. અહંતાચ મમતાહીના સ્વધર્મ દ્રઢ વર્તના, દેહમાં જેને આશક્તિ નથી, દેહ સંબંધી પદાર્થમાં જેને પ્રીતિ રહેવા પામી નથી, પોતાના નિયમમાં ખબરદાર બને વર્તે છે, આ ગ્રંથનો વક્તા બને. મૈત્ર જીવ પ્રાણી માત્રની સાથે મૈત્રી ભાવનો રાખનાર હોય, કોઈની સાથે જેને દુશ્મના વટ નથી, એ ગ્રંથનો વક્તા બને. એને કદાચ દુનિયા દુશ્મન સમજતી હોય, પણ પોતે પોતાની જાતને કદી પણ કોઈને દુશ્મના વટથી જોતો ન હોય, એ આ ગ્રંથનો વક્તા બને. અને ભક્તો યાદ રાખજો, જીવનમાં કદી પણ કોઈને દુશ્મન સમજશો નહીં, પરમ સુખ જોતો હોય, પરમાત્માને જીવન ભગવાન સુધી પહોંચવું હોય તો આ લખી રાખજો. દુનિયા તો યાદ રાખજો, ભગવાનના ધરા પર આવે ને તો ભગવાનને દુશ્મન સમજશે,
એ નહીં શક્ય બને આપણને કોઈ દુશ્મન ન સમજે, પણ આપણે શક્ય બનાવી શકશું કે આપણે કોઈને દુશ્મન ન માનીએ, કોઈની સાથે ઘૃણા ન હોય, કોઈની સાથે ભક્તો આપણને અંતરથી દ્વેષ. એક સરસ પ્રસંગ મને ગમે એટલે યાદ કરીને કહી દઉં. ભારત દેશ આઝાદ થઈ ચૂક્યો હતો, સંવત 1950 જવાહરલાલ નહેરુ ઇંગ્લેન્ડની ધરતી પર ગયા. ભૂતપૂર્વ વડાપ્રધાન ચર્ચિલ ઇંગ્લેન્ડના બંને સાથે બેઠા હતા, એમાં વાર્તાલાપ થતા થતા ચર્ચિલે પ્રશ્ન કર્યો, નહેરુ તમે જેલમાં તો ગયા છો ને આઝાદી લડાઈમાં, તો ગયો તો ને, કેટલા વર્ષ સુધી જેલમાં રહ્યા? તો 10 વર્ષ. 10 વર્ષ જેલ ભોગવી પડી? હા. તો 10 વર્ષ સુધી જેલ ભોગવ્યા પછી તમને અમારી પ્રત્યે ઘૃણા નથી થતી? અને 10 વર્ષ જેલ ભોગવવામાં તમને ડર નહોતો લાગતો? અને ત્યારે નહેરુએ અદભુત ઉત્તર આપ્યો, સાંભળો, અમારા લીડરે અમને એવા પાઠ ભણાવ્યા છે, અમારા લીડરે એવા અમને પાઠ ભણાવ્યા છે કે કદી પણ નથી અમને ડર લાગતો, નથી ઘૃણા થતી. યાદ રાખો, અમે જેલમાં હતા ને તોય તે દાડે અમને તમારો ડરે નહોતો. યાદ રાખો, અમે જેલમાં હતા તો પણ તમે અમારા ભારત પર મોટી મોટી તોપો લઈને મંડ્યા હતા તોય અમને તમારો ભય નહોતો. અને 10 વર્ષ જેલમાં રાખ્યા પછી પણ અમને તમારી પ્રત્યે ઘૃણા પણ નથી. તમે તમારું કર્તવ્ય કર્યું, અમે અમારું કર્તવ્ય બજાવ્યું. બાપ, આ ભગવાન સુધી પહોંચી શકે. બહુ અદભુત વાત બતાવી. મિત્રો, કોઈની સાથે દુશ્મનામટ ભાવ ન રાખે, ગ્રંથનો વક્તા બને. ધીરહ, ગમે તેવા દેશકાળમાં પોતાનું બેલેન્સ ન ગુમાવે, એ આ ગ્રંથનો વક્તા બને. આ કિંચનહ, કોઈ પદાર્થનો સંગ્રહ કરનારો ન હોય, એ આ ગ્રંથનો વક્તા બને. પછી વાત બહુ અદભુત બતાવી, જાતે કરીને બ્રાહ્મણ હોય, આ ગ્રંથનો વક્તા બને. ધર્મેશભાઈ રમેશભાઈને સંકલ્પ કદાચ થાય રાદડિયા પરિવારને, કે સ્વામી પહેલાં તો કહેવું તું બ્રાહ્મણ આ ગ્રંથનો વક્તા બને. પણ ભૂલશો નહીં ભક્તો, ચિંતા નહીં કરતા, શતાન સ્વામી તરત આગળ શ્લોક લખ્યો, દ્વિજાત્ય રણ્યો યહ પ્રાપ્તો દીક્ષામ ભાગવતીમ સતુ. જો જાતે કરીને બ્રાહ્મણ ન હોય તો જેણે ભાગવતી દીક્ષા પરમ પૂજ્ય આચાર્યજી મારીની પાસેથી પ્રાપ્ત કરી છે, એ પણ આ ગ્રંથનો વક્તા બનવા માટે અધિકારી છે. પણ એને માટે બીજા બે કાયદા ઠબકાર્યા. અષ્ટાંગ બ્રહ્મચર્ય અધ્યાયો નિર્લોપ ચેત વદેત કથા. જો સાધુને જ વક્તા બનવાનું હોય તો અષ્ટાંગ બ્રહ્મચર્ય અધ્યાયો અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરનાર હોય, નિર્લોભ ચેત વદેત કથા, નિર્લોભી હોય, એક રૂપિયો પણ પોતાનો કરી રાખનારો ન હોય, એ આ ગ્રંથનો વક્તા બને. એટલે ઉપરથી તમને વૈભવ વાળું જીવન દેખાય, પણ ભક્તો એમાં ક્યાંય પણ બંધનને ન પામવું. હું થોડા દાડા પહેલા કહેતો હતો મારા સંતોને, અને નાના ભક્તો થોડા બેઠા કહેતો હતો, મેં કે સ્વામિનારાયણ સંપ્રદાયનો વૈરાગ છુપો વૈરાગ છે, અમારો વૈરાગ જલ્દી દેખાય નહીં, છુપો વૈરાગ છે. વૈરાગ જબરો સંતોમાં, પણ છુપો વૈરાગ. તમારા મનમાં થાય છુપો વૈરાગ કેમ? ભક્તો આમ તમને વૈભવશાળી મોટી મોટી બિલ્ડિંગો દેખાય, પણ એમાં અમારું કાંઈ ન હોય, આજ્ઞા થઈ છોડી દેવાનું. ગાડીઓ સારી દેખાય છે, પણ આજ્ઞા થાય ત્યારે ગાડી પર ત્યાં મૂકીને હાલુ જવાનું હોય. એટલે ઉપરથી બહુ વૈરાગ નથી દેખાતો, નિર્લોભી પણ નથી દેખાતો, અંદરથી જબરું નિર્લોભી પણ છે. અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ, અષ્ટ પ્રકાર બ્રહ્મચર્યનું પાલન, જબરું વૈરાગ પણ છે. ઉપરથી બહુ વૈરાગ અમારો દેખાય નહીં, અમે એક પૈ ઉભા રહીએ, મહિનો મહિનો ઉભા રહીએ, એવું જોવા નથી મળતું. બહુ પંચાંગની તાપી એવું બહુ જોવા નથી મળતું, પણ ભીતરથી જબરો વૈરાગ છે. તમને ખબર, અમારા બધા સંતોને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એવી છે, અમારે એક જ ટાઈમ અનાજ જમાય, બીજો ટાઈમ અમારે ક્યારેય અનાજ જમાય નહીં. અને એ પણ લાકડાનું પાત્ર હોય, એમાં દાળ ભાત કે શાક રોટલી જે કાંઈ બન્યું બધું ભેગું નાખી દેવાનું, પછી પાણી નાખવાનું, પછી બધું ચોળી નાખવાનું, રાબડું કરી દેવાનું, પછી જમવાનું. ઉપરથી વૈરાગ ના દેખાય, પણ છુપો વૈરાગ જબરો. બાકી આ ઉપરથી ઘણી ફેરી બહુ મોટો વૈરાગ દેખાતો, પણ આવું ન થઈ શકે, સમજે, આવું ન થઈ શકે. ભલે એક મહિના સુધી એક પૈકી ઉભા રહી શકે, પણ આ બધું ભેગું કરી રાબડું કરીને પાછા જ્યારથી ત્યાગાશ્રમ પગ મૂકે ત્યારથી મરીએ ત્યાં સુધી એમ જ જમવા. કોઈ દિવસ ભક્તો રોટલીનું બટકું અલગ ભાંગીને ખાવાનું કોઈ દર લાઈફ ટાઈમમાં નહીં. એટલે છુપો વૈરાગ છે ભક્તો. એકવાર અમે સંસાર છોડી દઈએ પછી લાઈફ ટાઈમ અમારી ગામમાં નહીં જવાનું,
લાઈફ ટાઈમ એ દેહના જે સંબંધી હોય, ભાઈ હોય, બાપ હોય, કાકા હોય, મામા હોય, માસા હોય, ભાઈ હોય, ફુવા હોય, બેન હોય, બને હોય, કોઈની સાથે અમારે જય સ્વામિનારાયણનો સંબંધ પછી નહીં રાખવો. કોઈને સાથે એક લેશ, એક ગાન, બે કટકાની જેમ સંબંધ તોડી નાખવાનો. એટલે મારું છુપો વિરાજ છે, ઉપરથી તમને ખબર ના પડે, પણ ભગવાન સ્વામિનારાયણ છુપો વૈરાગ બતાવ્યો. અને ખરેખર વૈરાગ છુપો, ગુણ છુપા જ હોવા જોઈએ, સમજાણું, ગુણ છુપા હોય. આમાંથી ઘણા બધા ડાયમંડના વેપારીઓ છે, માનો કે એની પાસે 10 કેરેટનું તૈયાર થયેલું કિસ્ટન હીરાનું, ફારસી હીરાનું પેકેટ હોય તો ઉપલા ખીચાવ રાખાય અને રખાય, રાખો તો કોઈ ઉપાડી ન જાય, એને ખીચીમ ના, ક્યાં નાખે, ખીચામ નહીં, ખીચીમાં. ખીચીમ ખબર પડે કે ન પડે, બોલ, વેપતાય જાય બહુ વાર વારે. ખીચીમ ખબર પડે, હા બા, ખીચીમ રખાય, વગર કામના કાગળ ઉપલા ખીચામાં રખાય, વગર કામના, કદાચ કોઈ લઈ જાય ઝંઝટ નો હોય એને ક્યાં રખાય, ઉપલા ખીચામાં. બાકી હીરાનું પેકેટ તો બાપ ખીચી મૂકવું પડે, એમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એટલા કિંમતી છે, એને છુપા રાખવામાં જ ભલા હોય, એટલે છુપા રાખવામાં આવે છે. અષ્ટાંગ બ્રહ્મચર્ય અધ્યાયો નિર્લોપ ચેત વદેત કથા, અષ્ટ પ્રકાર બ્રહ્મચર્યનું પાલન કરે, એક રૂપિયો પોતાને કરી રાખે નહીં, અદભુત વક્તાના લક્ષણ બતાવ્યા છે. અને એમ કીધું કે વક્તા જ્યારે કથા કરે ને ત્યારે અતિ ઝડપથી કથા ન કરે, શ્રોતાને સમજાય નહીં, અને અતિ કથાનું ખેંચી ખેંચી લંબાણે ન કરે, કથા નિરસ થઈ જાય. જરૂર પડે ત્યાં સિદ્ધાંતોને સમજાવવા માટે જરૂર પડે તેવા તેવા દ્રષ્ટાંતો આપી, અને સાકોનો શીરો જેમ ગળા નીચે ઉતરી જાય એમ ભગવાનનું જ્ઞાન મુમુક્ષના ગળા નીચે ઉતરી જાય એવા દ્રષ્ટાંતો આપીને સિદ્ધાંતો સમજાવે એ આ ગ્રંથનો વક્તા બને. અદ્ભુત અદ્ભુત ભક્તો વક્તાના લક્ષણ બતાવે. આમાં તમને કઈ કઠણ પડ્યું? કઠણ પડ્યું કઈ ન પડ્યું, સાંભળો, તમારા આવે, સાવધાન બનજો, બોલ નહીં થઈ જતા, હું બોલ ફેંકું છું, રમજો તમે રમાય તો. સદાનંદ સ્વામીએ શ્રોતાના લક્ષણો બતાવ્યા. શ્રોતાના લક્ષણ પહેલી વાત એ બતાવી સ્વામી કે જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા નકોરડા ઉપવાસ કરે. લ્યો રમો, લ્યો રમો, બોલ ને રમાય તો. જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા નકોરડા ઉપવાસ કરે. સ્વામી લખ્યું તો કરવું, પણ પછી મનમાં એમ થયું આ જરાક ભારી પડશે, એટલે ફેરફાર કર્યો. સ્વામી કે નકોરડા ઉપવાસ ન કરી શકે ને તો દૂધપાન કરીને કથા સાંભળે. વળે સ્વામીના મનમાં એમ થયું કે આ થોડુંક આકરું પડશે, તો સ્વામી કે ફલાહાર કરીને કથા સાંભળાય. સ્વામીને થયું હજુ કદાચ કોઈને સેટિંગ નહીં આવે, તો સ્વામી કે એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળાય. અને એક ટાઈમમાં સેટિંગ ન હોય તો પછી પોસાયમાં સાંભળે, પછી આમાં કાંઈ લખ્યું નથી, એક ટાઈમ સુધીનું વિધાન છે. જોજો આ કાંઈ રાદડિયા પરિવારમાં નથી કેવડાય સ્વામી, તમે એક ટાઈમનું કહેજો જેથી કરીને સાંજે જમે નહીં, એને તો બે ટાઈમ જમાડો, પણ કથાનું વિધાન તો મારે કહેવું પડે ને. એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળે, જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા ભય પથારી કરે, જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા બ્રહ્મચર્યનું પાલન કરે. શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા નાન્ય કાર્યશુ લાલચા, અતિ શ્રદ્ધા તીવ્રતાથી કથાનું શ્રવણ કરે, શ્રદ્ધા ભક્તિ અતિ પ્રેમથી કથાનું શ્રવણ કરે, નાન્ય કાર્યશુ લાલચા, કોઈને લાલચ નહીં, બસ મારા પર પરમેશ્વર રહેજે, મારું જીવન દિવ્ય બની જાય, એટલા માટે કથાનું શ્રવણ કરે. અને કથા સાંભળવા જ્યારે બેસે ત્યારે શેતાનંદ સ્વામી કે લાંબા પગ કરીને કથા ન સાંભળે, માથા પર પાઘડી ટોપી કાંઈ રાખીને કથા ન સાંભળે. જો ભાઈ આ તો દર્પણ છે, બધો ન આવે. સ્વામી કે ઢીચણથી ગોઠણને બાંધીને કથા ન સાંભળે, કોઈ વસ્તુ ચાવતા ચાવતા કથા ન સાંભળે. આ બધા વિધાનો બતાવ્યા. શેતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, પણ કોકના પગ ન વળતા હોય તો? સ્વામી કે પગ ન વળતા હોય ને તો લાંબા પગ રાખીને કથા સાંભળે તો વાંધો નહીં, સૂતા સૂતા સાંભળે ને તો વાંધો નહીં, પણ કથા સાંભળે. તમતાર તમે લાંબા કરજો, હું એમ માનીશ કે તમારે નહીં વળતા હોય, કથા સાંભળજો. અદ્ભુત અદ્ભુત વિધાનો બતાવ્યા સ્વામી કે સ્ત્રીણામુખાની પશ્યંતિ એ શૃણંતિ કથા મરે, કામે નસ્તે તો પુરુષા ભવંતિ ગ્રામ શુકરાહા. સ્વામી કે કથાને સાંભળતો સાંભળતો નારીના મોઢાને જોતો જાય, કથા સાંભળતો જાય નારીના મોઢાને જોતો જાય, કથા સાંભળતો જાય, એવો વ્યક્તિ મર્યા પછી
गाम ने अंदर रहना रो भूंड बने छे, भूंड ना अवतार ने पामे छे। भक्तो साधु थे पहला मारा मन में था तो मैं तो गामडा में भूंड केम खूटता नथी, ट्रको में ढो पाड़ी जाय तोय। आ ग्रंथ वाचो ने त्यारे खबर पड़ी क्या थी खूटते, कथाओ केटली थाय छे, कथाओ गामडे गामडे कथाओ हाले छे। અને વક્તાને ટાઈમ નથી મળતો શ્રોતાના લક્ષણ કહેવાનું, અને વક્તા શ્રોતાના લક્ષણ કહે, વળી પાછા શ્રોતા પ્રશ્ન કરે ને અમારે એકલાના તમારે કાંઈ નથી, તમારે કાંઈ લક્ષણ હશે ને, એટલે તેરી બી છૂપ મેરી બી છૂપ। અને વક્ત બધા સ્ત્રી પુરુષો સાથે બેસીને કથાઓ સાંભળે, એકબીજાના મોઢાને જોતા જોતા કથા સાંભળે, માટે મર્યા પછી નારીના મોઢાને જોતો જોતો કથા સાંભળે, મર્યા પછી ભૂંડીઓની પામે છે। કારણ એના કથામાં બોલ બોલ કરી કરી કરે તો મર્યા પછી ગધેડાની અનિન પામે છે। આ તમને કથા મોજ આવી ગઈ, બે શબ્દ બોલ્યા બરાબર, પણ વ્યવહાર આખો નો કરી નાખો, ન તો ગધેડાની અનિન પામે છે। નિંદંતી યશ્ય વક્તારમ કથા વા પાપ નાશનમ તેતો જન્મ શતામ મૂર્તા શુનકા સંભવંતી। સ્વામી કહે કથાની અંદર વક્તા થા તો શ્રોતાને વિઘન ઊભું કરે, તો વિઘન ઊભું કરનારો મર્યા પછી સમય આગળ વાત બતાવી। સ્વામી કહે કે અહીંયા તો કઈ ન બોલે, પણ બહાર નીકળ્યા પછી જો એમ વાતો કરે, કથામાં કઈ દમ નતો, અથવા કે વક્તામાં કઈ દમ નતો, કથાની નિંદા કરે અથવા તો વક્તાની નિંદા કરે, તો સ્વામી કહે એવો વ્યક્તિ મર્યા પછી 100 જન્મ સુધી કૂતરેની પામે છે। માટે ખબરદાર બહાર નીકળે કે અમારું બોલ્યા છો તો આયુ બીનું માનજો। ભક્તો યાદ રાખજો આ વિધાન ક્યાં અર્થમાં છે, શાસ્ત્રોક્ત કથા થતી હોય અને એમાં કંઈક આપણે માથા આવીને પછી ટીકા કરીએ તો મર્યા પછી કૂતરેની પામે છે, બાકી કથા શાસ્ત્રોક્ત થતી હોય, ભક્તો શાસ્ત્રોની બહાર નીકળીને કથા ગમે તેમ વક્તા કરતા હોય તો કાંડું પકડીને કહેવામાં કાંઈ વાંધો નથી। શાસ્ત્રોક્ત કથા થાય તો આપણે માથા અને આપણને સંકલ્પ થાય નિંદા કરીએ તો મર્યા પછી કૂતરેની પામે છે। સદાનંદ સ્વામી વિધાન કરે, સ્વામી કે કથા બેસાડતા પહેલા દેશાંતરમાં કંકોત્રીઓ મોકલવી, અને એમ કેવો મારે ગામમાં કથા બેસવાની જ માટે બધા કથા સાંભળવા માટે આવજો। ધર્મેશભાઈ કંકોત્રી છપાવી છે કે ન છપાવી? છપાવી છે ને, પછી પછી મોકલી છે ને, ને તમારે એક ગામમાં બીનું તો 15 કોરે થઈ ગયા, એ ગામમાં કથા કંકોત્રી છપાવી, અમે છાપીને 2-3 હજાર મોકલી, પણ શ્રોતા મૂળ 35 આવ્યા, ને વાય લાગી, આવી ઘટના કોઈ ઘટે નહીં, મંદિર અમારો ઉતારો તો મંદિરે ગયા હરિભક્તોને મેં કીધું, મેં તમે કેમ કેનો દેખાણ 35 જણા બેઠા, કે સ્વામી એને આખા ગામમાં કોઈને નથી કીધું કથામાં આવો, મેં કીધું પણ 2000 કંકો છપાય, મને કે 2000 માંથી એક કંકોત્રી કોઈને આપી નથી, એને એમ કીધું આ કંકોત્રી કોકને આપ, આ 2000 કંકો છપાય એમાં તે 20,000 ખર્ચો કરી, 20,000 ગીધું ને, બીજો તો ખર્ચો નહીં, હવે આવે તો કોક જમાડવા ને, આવે તો મંડપ મોટો નાખો ને, માળો ખરો યજમાન નીકળ્યો, બોલો ક્યારેક ક્યારેક અમે ભેળવાઈ જઈએ 15 કરોડ થયા અત્યાર સુધી લાઈફમાં, ભક્તો 373મી કેમ કે કથામાં એક જ કથા ભેળવાના, બોલો એવો યજમાન મળ્યો, સાચું કહો છો, એકને કંકોત્રી આપી અને 35ના 35 શ્રોતા રહ્યા, 36મો શ્રોતા નો આવ્યો, બોલો તમે તો આપી છે ને, ગામડે ગામડે ભક્તો કંકોત્રી પહોંચી છે, તમે સગા સંબંધી મોકલાવી છે ને, પછી તમે આ તમે પાછા ઘરમાં રાખીને મૂકીને કંકોત્રી, બેન દીકરીઓ બધાને ફોન બોન કરજો, વેવા વેલાને બધાને ફોન કરજો, એને કહેજો બધાને કથામાં આવી જાય, કારણ કે ભક્તો કથા સાંભળવી જીવનનો બહુ મોટો લાહવો છે। સંબો અદ્ભુત લખે કે શ્રોતા જ્યારે આવે ને ત્યારે સુંદર મંડપની રચના કરાવી, સુંદર વ્યાસપીઠ ગોઠવે, એના ઉપર એક બાજોટ, એના ઉપર ગ્રંથની સ્થાપના, એથી નીચે વક્તાની આસન, એથી નીચે સાધુ સંતોનું આસન, એથી થોડે દૂર નીચે પુરુષ ભક્તોનું આસન, થોડે દૂર બેસીને સ્ત્રી ભક્તો કથાનું શ્રવણ કરે, એક એક અદ્ભુત અદ્ભુત વિધાન બતાવ્યા છે। આ વિધાન પ્રમાણે કથા સાંભળે જીવાત્માની મુક્તિ થઈ જાય છે। અને શતાન સ્વામી કહે જે વ્યક્તિ આખી જિંદગી કથા નથી સાંભળતો, સ્વામી કહે એ માણસ માણસ નથી, તુલસીદાસજીના પણ શબ્દો છે,
એન ઠાકોર જે કદાચ કાન આપ્યા તો એ માણસના કાન નથી. જીને હરી કથા સુણી નહીં કાન, શ્રવણ રંદ્ર અહી પવન સમાન. જીને હરી કથા સુણી નહીં કાન, શ્રવણ રંદ્ર અહી પવન સમાન. જીને હરી કથા સુણી નહીં કાન, શ્રવણ રંદ્ર અહી પવન સમાન. જીને હરી કથા સુણી નહીં કાન, શ્રવણ રંદ્ર અહી પવન સમાન. જીને હરી કથા સુણી નહીં કાન, 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 શ્રવણ રંદ્ર અહી પવન સમાન. શ્રવણ રંદ્ર અહી પવન સમાન, શ્રવણ રંદ્ર અહી પવન સમાન, શ્રવણ રંદ્ર અહી પવન સમાન. અદ્ભુત વાત બતા, જીને હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંદ્ર અહી પવન સમાન. જેને જિંદગીમાં ભગવાનની કથા સાંભળી જ નથી, એના કાન કાન નથી, તો સર્પને રહેવાના એરુને રહેવાના ભણ છે, દર છે. જેને કોઈ દી ભગવાનની કથા જ સાંભળી નથી, ભગવાનના ભક્તો ખાસ મારી ભલામણ છે, રાદડિયા પરિવારનું આમંત્રણ પણ છે, શક્ય હોય તો 7 દિવસ સુધી બહુ એકાગ્ર ચિત્તથી કથા સાંભળશો. આખી જિંદગી વ્યવહાર તો કરવાના છે, ખૂટવાના નથી. જીવન 50-60-70 વર્ષનું, વ્યવહાર 700-700 વર્ષ વળગી ક્યાંથી પૂરા થાય કોજી? વ્યવહાર પૂરા નહીં થાય બાપ, જીવન પૂરું થઈ જશે. પણ જીવન પૂરું થતાની સાથે જગદીશ્વરનો ભેટો જો કરવો હોય ને તો ભગવાનની કથા સાંભળશો. સદાનંદ સ્વામી કે ઘણા જિંદગીમાં કોઈ દી ભગવાનની કથા સાંભળતા આ શરીરમાં પ્રીતિ કરી કરી કરે, એ શરીરમાં શું લેવાનું? અસ્થિ સ્તંભમ સ્નાયુબદ્ધમ માં શણિત લેપિતમ. આ શરીર કેવું છે? તો હાડક્યાનો ઉભો થાંભલો છે. અમારા સરદાર બજુ બધાને આવા શરીર છે, બોલો. અસ્થિ સ્તંભમ સ્નાયુબદ્ધમ, હાડક્યાનો ઉભા થાંભલા, ચારે બાજુ સ્નાયુ વિટેલા. અસ્થિ સ્તંભમ સ્નાયુબદ્ધમ માં શણિત લેપિતમ, અંદર પરો પાસ વિષ્ટા ભરે છે, ઉપરથી માત્ર ચામડું જ સારું જીડ્યું છે, આનું પેકિંગ સારું, બાકી મુદ્દો માલ જોયા જેવો નથી. અમારા સરદાર સાઈડમાં બધાના આવા શરીર છે. અહીં તમારા વાક્યા બાજુ કેવા શરીર છે, કેવા શરીર છે, એવા જ છે? તો બાપ ભગવાન ભજી લેજે, એવા શરીર છે ભગવાન ભજી લેશે. ના ઈચ્છા હોય તો એક દાડો આ દુનિયામાંથી વિદાય લેવી પડશે, એક દાડો આ જગતમાંથી જવું પડશે. કારણ કે જેમ શરીર ઉપર વસ્ત્ર જૂનું થાય, શરીરને ન ગમે, એમ બાપ આ શરીર વૃદ્ધ થાય પછી આ જીવને ગમતું નથી. બાય મીરાના શબ્દ જોઈએ તો, એ જૂનું તો થયું રે દેવા, જૂનું તો થયું મારો હંસ લો નાનો ને દેવા, જૂનું તો થયો મારો હસલો નાનો ને દેવા, જૂનું તો થયો હો, જૂનું તો થયો રે દેવા, જૂનું તો થયો મારો હસલો નાનો ને દેવા, જૂનું તો થયો સમજાય છે ને દાદા? હંસલો નાનો દેવળ, જૂનું તો થયું.
એક દાડો ભક્તો આ દેવળ ભાંગીને ભૂકો થઈ જશે. એ પેલા એ દેવળ ની અંદર પરમાત્માની પ્રતિષ્ઠા કરી નાખો તો બેડો પાર થઈ જાય, પ્રભુની પ્રતિષ્ઠા કરી નાખો બેડો પાર થઈ જશે. એક દાડો તો દુનિયામાંથી જવું પડશે, ચાલુ જશે ચાલુ જશે, જોબન તારું ચાલુ જશે, અજવાળા પછી આત્મી જશે, અંધારું તને ઘેરી લેશે. માટે બાપ જાગતો રહેજે, જાગતો રહેજે, તારું જીવન દીપ બુજાય છે. જાગતો રહેજે, જાગતો રહેજે, તારું જીવન દીપ બુજાય છે. ભાઈ મીરા એ તો જાગેલા જ હતા, આપણને શીખડાવવા માટે આપણે સદબોધ આપી રહ્યા. જોજો દેવળ જૂના થાય ને એ ભાંગીને ભૂકો થઈ જાય, પેલા દેવળ ની અંદર ભગવાનની પ્રતિષ્ઠા કરીને આગજો બડો પાર થઈ જશે. અદભુત ભાઈ મીરાના શબ્દો. આરે કયા રે હંસા ડોલવાને લાગી રે, આરે મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. હંસો બેઠો મુંજાય નહીં, તૂટેલ પાંજરા માય. તૂટેલ પાંજરા ખોર પડે, મોઢામાં દાંત પડી ગયા હોય, પગથી પૂરું ચલાતું ન હોય, આંખે પૂરું દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, આને કેવું પાંજરું કહેવાય? નવું નકોર કહેવાય. અને તૂટેલ પાંજરું કહેવાય, કેવું કહેવાય? એ જે તમે બોલો એટલે નથી બોલતા, જો તૂટેલું લાવા નથી બોલતા, હાજા વાળા બોલ્યા છે. હંસો બેઠો હું જાય ને તૂટેલી પાંજરા માય, આવી મળે કોઈ સદગુરુ ખોલવાને કાજ, વિચરો એવી ચતુરાઈથી ફરી ન પડે ફંદ. તૂટેલ પાંજરામાં બાપ હંસો બેઠો છે, જોજો આ ધોળાવાળાને તો ખાસ મારી ટકોર છો. હવે ભગવાન ભજ્યો, બાકી કાંઈ નહીં કરતા, ભગવાન જ ભજવા બાપ, કશું હારે નહીં આવે, કશું જ હારે નહીં આવે.
ખેતી વાડી ઘોડી મેળી હવેલી જોઈને બહુ બહુ એમાં એમાં કોટામાં નહીં આવી જતા, એ બધું જ પડ્યું રહેશે. અને બાપ એક દાડો હાલ આ દુનિયા છોડીને હાલું જવું પડશે, બોલતા નહીં, એમાં હું કોટો કરવાનો? કોટો લાવો ને તો પરમાત્માનો લાવજો, જગતનો નહીં. ઘણા ઘણા દાદાને તો છોકરા છોકરા બહુ સારો બંગલો બનાવે, બહુ સારી ગાડી લાવે ને તો સ્વામી છોકરા આવો બંગલો બનાવ્યો, સ્વામી ગાડી લેવો છે, બહુ જોરદાર ગાડી લેવો છે, સ્વામી છોકરા એમ કર્યો, છોકરા એમ કર્યો, હવે છોકરો છોકરો કરોમાં, હવે ઈશ્વર 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 કરો, ભગવાનનું ભજન કરો. બાપ બંગલો કામ નહીં લાગે ને એમાં આશક્તિ નહીં કરતા, ભૂલતા નહીં દાદા, સાંભળજો. એ બંગલામાં હવે આશક્તિ નહીં થતા, ને તો એક દાડો બંગલો છોડીને જવું પડશે, બંગલો મૂકીને જવું પડશે, ભૂલતા નહીં. અને તમારે નહીં જવું હોય ને તો એ પરાણે જવું પડશે, તમારે નહીં છોડવો હોય તો છોડવો પડશે, અને હૃદયથી નહીં છૂટે ને તો પાછું આવવું પડશે. છોકરા ઘરવા નહીં દે, યાદ રાખજો, નાખફણીઓ ધરવી દે. શું કરશે નાખફણીઓ ખબર પડે છે? નાખફણીઓ ધરવી દે, ઘરવા નહીં દે. માટે પ્રેમ કર્યા જેવા પરમેશ્વર છે. આ શરીરમાં શું લેવાનું? આને બહુ ગમે એટલું સાચું, જો શરીર મોક્ષ આપવા માટે માધ્યમ છે, સાધન છે, માટે આને જરૂર તમારે પ્રેમથી રાખવું, પણ મોક્ષને માર્ગી હકાલ છો. સ્વામી વાતોમાં લખ્યું, પેટનું કરવું, વેઠનું કરવું, સાથો સાથ ઠેઠનું કરતા જાઓ. પેટનું ને વેઠનું આખી દુનિયા આગળ ઠેઠનું ભૂલી જાય છે. દાદા શેખો દે સાંભળો છો ને, હમણાં છે ને દાદાને બધાને, તો ઠેઠનું કરજો. હવે છોકરાને ચિંતા નહીં કરતા, તમારી જાતની ચિંતા કરજો, આત્મશ્રેયની ચિંતા કરશો, બેડો પાર થઈ જાય. શેતાનંદ સ્વામી જયારે વાત બતાવી છે, આ ગ્રંથને સાંભળવા માત્રથી પાપી આત્મા પણ મુક્તિ પથને પામી જાય. એમ છે કે પ્રશ્ન કર્યો, ગુરુદેવ એવી કોઈ ઘટના ઘટી છે આ કથાને સાંભળો તો કોઈ પાપી આત્મા મુક્તિ પદને પામ્યો હોય? શેતાનંદ સ્વામી હજુ તો બોલવા જાય, પહેલા તો સભાની અંદરથી એક દિવ્ય પુરુષ ઉભો થયો છે, વારંવાર સ્વામીને વંદના કરે છે. અને સ્વામીને કીધું, સ્વામી હું બહુ દુઃખી બની ગયો હતો, દુઃખમાંથી બહાર નીકળવા માટે મેં કેટલાય પ્રયાસો કર્યા, કોઈ રીતે બહાર નહોતો નીકળી શકતો. મેં કેટલા લોકોને આમાંથી બહાર નીકળવાનો ઉપાયો પૂછ્યા, બધા ઉપાયો બતાવ્યો, તેમ મેં બધા સાધનો કર્યા, તેમ છતાં બહાર નહોતો નીકળી શકતો. પણ સ્વામી આજે બધા દુઃખો દેખાતા બંધ થયા છે, અને એની જગ્યાએ ત્રણ છગલાવાળી પાગના ધરતલ ભગવાન શ્રી હરિને મને દિવ્ય દર્શન થવા લાગ્યા છે. બોલતા વારંવાર સ્વામીને વંદના કરી પુરુષે વિદાય લીધી. હેમંત સિંહે પ્રશ્ન પૂછ્યો, ગુરુદેવ આ પુરુષ કોણ હતો અને શું દુઃખ હતું? એને દુઃખ ટાળવા માટે કેવા કેવા પ્રયાસો કરીને અહીં ક્યાંથી આવી ચડ્યો? એનું દુઃખ કેમ ટળ્યું? તમામ વૃતાંત મને સંભળાવો. શતાન સ્વામી કહ્યું છે, હેમંત સાંભળ, ઉત્તર હિન્દુસ્તાનની અંદર કાનપુર નામનું શહેર આવેલું છે. આ શહેરની અંદર માધવીપ્ર નામના એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. એનો એક આ કલ્યાણજી નામનો દીકરો હતો. ઉંમર લાયક થતા લગ્ન થયા, ઘેરે બે ચાર સંતાનો થયા, પણ હરિચ્છા સમજ્યા તો એનું પૂર્વનું પ્રારબ્ધ સમજ. એને ત્રણ કાળનું જ્ઞાન થયું, ભૂતકાળ દેખાવા લાગ્યું. ભૂતકાળમાં મેં કેવા કેવા પાપો કર્યા હતા, ઓલા જન્મે કેવા પાપો કર્યા, એના આગલા જન્મે મેં કેવા પાપો કર્યા, એની ફળશ્રુતિ રૂપે હું જંપુરીમાં ગયો ત્યારે મને કેવા માર પડ્યો, મને કેટલું કષ્ટ સહન કરવું પડ્યું, વગેરે વગેરે દેખાવા લાગ્યું. અને હજુ પાપ મારા પૂરા ટળ્યા નથી, જેને કારણે મર્યા પછી પણ કેવું દુઃખ મારે ભોગવું પડશે એ પણ દેખાવા લાગ્યું. ભયભીત બની ગયો, અને પાપમાંથી બહાર નીકળવા માટે, દુઃખમાંથી બહાર નીકળવા માટે અનેક વિદ્વાનોને મળ્યો છે, અનેક મઠધારી મંડલેશ્વરોને મળ્યો છે, અનેક સાધુ પુરુષોને મળ્યો છે. બધા વિધવિધ પ્રકારના ઉપાયો બતાવ્યા, બધા પ્રકારના ઉપાયો કર્યા પછી પણ દેખાતું દુઃખ જ્યારે બંધ ન થયું, કલ્યાણજીનું મન સંસારમાંથી ઉખડી ગયું છે. અને એનું મન સંસારમાંથી ઉખડી ગયું ત્યાં સંબંધીનું મન પણ કલ્યાણજીમાંથી ઉખડી ગયું. અને ભક્તો યાદ રાખજો, યુવાનિયાઓ તમને કહું છું, તમે એવું નહીં માનતા બધા મારા બહુ હેત કરે બહુ હેત કરે, એ તો તમે બાપ મહિને મહિને રૂપિયાના થડકલા ઘેર આપો એટલે બહુ હેત કરે છે, સમજાય છે તમને? એ ખેતીનું કામ કરતા ને બે હાથથી જેટલું કામ કરો એટલે બહુ હેત કરે છે. બાકી તમે જમવા બેહો ને ગરમ ગરમ રોટલી ગેસ ઉપરથી સીધી આવતી હોય, અને રોટલા પર માખણના લોંદ આવતા હોય, તમે તારે જમજો મારી ના નથી, પણ તમે એથી કરીને બહુ કન્વિન્સ નહીં થઈ જતા, કહો આ બધા મારામાં કેટલું હેત કરે છે. એ તમને માખણના લોંદા નથી આવતા, પણ તમે થોકડા ઘેરે આપો છો ને બાપ, એમાં માખણના લોંદા આવે. બબે હાથીનું કામ કરો એટલે માખણના લોંદા આવે. એક દાદાને મેં પૂછ્યું, 80 વર્ષના દાદાને, મેં કે દાદા તમારા માખણના લોંદા આવે છે કે નહીં? મને કે પહેલા આવતા, સમજાય પહેલા આવતા,
અને હવે બાપા 500 કિલો માખણ લોંધા બગાડવા હુકમ જોઈએ. હે ભૂલતાની આ દુનિયા તો બાપ સ્વાર્થની સગી છે. જગતને સ્વાર્થ, જગતને સ્વાર્થ બે એક ભાષે. સ્વાર્થ વિના કોઈ આવે ને પાસે, સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં કેર છે. અરે ભારત વર્ષની અંદર ભક્તો આ ઇતિહાસો બહુ અદ્ભુત અદ્ભુત લખાણા છે. માટે જોજો આ દુનિયાના સ્વાર્થમાં તમે એવા ઘેરાઈ નહીં જતા કે જેને કારણે પરમાત્માને ભજવાનું ભૂલી જાઓ. ગમે તેટલું ભક્તો સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય ને તો પણ ભગવાનને ભજવાનું ભૂલતા નહીં. બધાને કહું છું, યુવાનને કહું છું, બાળકોને કહું છું, વડીલોને કહું છું, બધાએ ભગવાન ભજજો. જ્યાં તમારી નિષ્ઠા એને ભજજો, પણ કોકને ભજજો, કોકને ભજજો. અમુક અમુક તો આખી જિંદગી એમને કાઢી નાખે. કોઈ દી એક માળા નોકરી, એક માળા નોકરી હોય, કોઈ દી ભગવાનના મંદિરનું પગથિયું ન ચડ્યો હોય, કોઈ દિવસ સત્સંગ જીવન, ભાગવત, રામાયણ કે ગીતાજી કે શિક્ષા પત્રિક, વચનામૃત, બાપ એનું એક પાનું ન વાંચ્યું, એક પાનું ન વાંચ્યું હોય, કોઈ દી એક પાનું સાંભળ્યું ન હોય, કોઈ દી એના ઘેરે કોઈએ એઠો હાથ ન કર્યો હોય, કોઈ ગરીબ, કોઈ નિરાધાર, કોઈ દીનદુયાન કોઈ દી મદદરૂપ ન થયો હોય, કોઈ દી ગૌશાળામાં બે ભારા મકાઈ ન આપી હોય. આખી જિંદગી બધી એમને જીવો ને એમને મરી ગયો. જીવો તોય હું, મર્યો તોય હું. જગતને સ્વાર્થ બે જુદા બન્યા, તેહનો દેહ તો એક ભાષે. સ્વાર્થ વિના કોઈ આવે ને પાસે, સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં કેર છે. સ્વાર્થના કેર લખાણા ઘોર ઇતિહાસ સંગ્રહ. ભારતે હાટ ને વાટમાં તે વંચાણા, દેહમાં દર્દ મઠ બુઢો બને રાખતા, તેને તોય રાજી. પણ એ બધું ક્યાં લગી? તો કે સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોઈનું નથી બાપ. સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોઈનું નથી. માટે કોઈ ભાઈ ભાઈ કરે, કોઈ કાકા કાકા કરે, કોઈ દાદા દાદા કરે, યાદ રાખજો દેહનો સંબંધ છે. હું એમ નથી કહેતો સંબંધ તોડી નાખો, પણ સમજીને સંબંધ રાખજો, સમજીને સંબંધ રાખજો કે આ તો દેહનો સંબંધ છે. જેમ તમે વેવાય થઈને જાઓ અને તમારે વેવાયને કદાચ ગમે તેવો બંગલો હોય અને તમને પ્રેમથી રાખે તો તમે સમજીને જો ત્રીજે દિવસે હાલતા થશો કે નથી થતા, કે વેવાયનો હારો બંગલો ભાડીને રોકાઈ જાઓ છો, થઈ જાઓ ને આજે હાલતા રહ્યા છો. એ જ બંગલાનો જે ઉપયોગ તમારે વેવાય કરે, એ જ બંગલાનો તમે ઉપયોગ કરો છો. એ જે ગાડીનો ઉપયોગ કરે, એ જ ગાડીનો તમે ઉપયોગ કરો. બધો ઉપયોગ કર્યા પછી પણ તમે સમજીને કરો છો, આ મારો બંગલો નથી, આ ગાડી મારી નથી, આ આ આ આ બેડ મારો નથી. બે દાડે સમજીને છોડી દો છો ને કે નથી છોડતા? તે વેવાયની ઘેરે જેમ સમજીને રહો છો ને એમ બાપ તમારું ઘર એ તમારું નથી, બધું જ મારા ઠાકોરનું છે. માટે સમજીને ઉપયોગ કરજો, સમજીને ઉપયોગ કરશો. અને ભૂલતા નહીં, વેવાની ઘરે બે દાડા રેવાય, સમજીને પછી વિદાય લેવાય. એને બદલે તમને બંગલો ગમી જાય અને તમે પછી ન્યા જ રોકા જાઓ અને એમ કે આ બંગલો મારો છે, તો વેવાય ધક્કા મારી કાઢી મૂકે. હે કે વાંધો ને તો પછી આપણે હાલો અહીંથી ઝૂંપડામાં રહેવા જતા રહી, ભલે વેવાય રહે તેમ કે ધક્કા મારીને કાઢી મૂકે, કાઢી મૂકે ને. ગમે એટલા વાલા હોય તો દવલા થઈ જાય ને. એમ બાપ આ બંગલો પણ મારા ઠાકોરનો છે, સમજીને ભોગવજો. સમજી નહીં ભોગો ને તો ઠાકોરજી પણ ધક્કા મારીને કાઢી મૂકશે. આ તો ભાડાનું મકાન, આ દેહ તો ભાડાનું મકાન છે, અખંડ રહેવાનું નથી, ભૂલશો નહીં. આપણે સાંભળીશું, આજનો ટાઈમ થઈ ગયો, ક્યારેક સાંભળીશું વચ્ચે, ભૂલતા નહીં. કલ્યાણજીને સાફ સાફ સમજાઈ ગયું આમાં મારું કોઈ નથી. આખીર ઘરબાર છોડ્યા છે, આ દુઃખમાંથી મને કોઈ બહાર કાઢે. આશામાં અનેક સાધુ પુરુષ મળ્યો છે, અનેક ભેગધારીને મળ્યો છે, અનેક મઠધારી મંડલેશ્વરને મળ્યો છે, પણ દેખાતું દુઃખ બંધ ન થયું. એ વખતે ને સાંભળ્યું છે ગુજરાતની ધરા પર જાઓ ત્યાં પંચિમ પાંચાળ દેશમાં ગઢડા નામનું ગામ છે અને ત્યાં પ્રગટ ભગવાન બિરાજે છે. અને કલ્યાણજી આવા છે ગઢપુર ગામમાં, પણ ભગવાન સ્વામિનારાયણ તા લોકમાંથી વિદાય લીધી છે. ગઢપુરની અંદર આવી ગોપીનાથજી મારના દર્શન કરી રહ્યા છે, પણ દર્શન કરતા કરતા અતિ આનંદ થયો છે. દર્શનાર્થીને પૂછ્યું, ભાઈ અહીંયા કોઈ મહાપુરુષ બિરાજે છે? દર્શનાર્થી કીધું છે, એક બે નહીં, અહીંયા તો મહાપુરુષોની ખાણો છે, ખાણો. કારણ કે આ ધરા પર હજુ તો ગોપાલન સ્વામી બિરાજી રહ્યા છે. જે ગોપાલન સ્વામી ભક્તો સારંગપુરની અંદર હનુમાનજીની સ્થાપના કરી, અદભુત જેની અંદર પ્રતાપ મૂક્યો, આખી દુનિયામાં જેનો જોટો નજડે એવા સારંગપુરની અંદર હનુમાનજીની સ્થાપના કરી,
અરે જે મહાપુરુષ બોરડી ને એમ કે હે બોરડી તારી ધિકાર છે, તારી નીચે અક્ષર ધામ ના અધિપતિ આવીને બેઠા, મૂળ અક્ષર ના અક્ષર મૂર્તિ બેઠા, અક્ષર મુક્ત બેઠા, તેમ છતાં તું તારા સ્વભાવ ને છોડી ન શકી અને એક જ ક્ષણે બધાએ કાંટા કરીને ઢગલો થઈ જાય જે બોરડી આજે પણ રાજકોટમાં ઉભી છે. એવા અનેક મહાપુરુષો જે આ ધરતી પર બિરાજી રહ્યા છે, એક બે નહીં, અહીંયા તો મહાપુરુષની ખાનો છે. અને એમાંય આજે જ દાદાના દરબારમાં કથાનો પ્રારંભ થવાનો છે. એના વક્તા શતાન સ્વામી બહુ મોટા સંત છે. અને આ શબ્દ સાંભળતાની સાથે જ કલ્યાણજી સભાની અંદર પ્રવેશ કર્યો, જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા છે, કથા સાંભળવા લાગ્યા છે. પણ જેમ જેમ કથા સાંભળવા લાગ્યા તેમ તેમ શોક મળ્યો ટળવા, મળ્યો ટળવા, મળ્યો ટળવા. અને આખી કથા જ આ પૂરી થઈ, તમામ દુઃખ દેખાતું બંધ થઈ ગયું છે. અને એની જગ્યાએ ત્રણ છોકલાવાળી પાગના ધરતલ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન કલ્યાણજીને થયા. બહુ આનંદ થયો, અતિ આનંદ થયો. આનંદિત બનેલા કલ્યાણજી શતાન સ્વામી પાસે આવ્યા છે, વારંવાર વંદના કરી, સ્વામી આપે મને કૃતકૃત્ય કરી નાખ્યો, તમામ દુઃખમાંથી મને બહાર કાઢ્યો છે, બોલતા વારંવાર સ્વામીને વંદના કરી અને કલ્યાણજીએ ત્યાંથી વિદાય લીધી છે. હવે અહીંયા મુક્તાન સ્વામી મહાત્મ્ય ભાગરૂપી ગ્રંથને પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે. પણ પૂર્ણ કરવા જતા સ્વામી એક અદ્ભુત વાત લખે, ઇમમ શ્રોષ્યંતે ભક્ત પઠ્યંતે અત્ર માનવાઃ લપસ્યંતે તેતુ સત્સંગે જીવનમ શ્રુતિ જમ ફલમ. મુક્તાનંદ સ્વામી કહે, શતાનંદ સ્વામી એમ કીધું છે કે કોઈ આખું સત્સંગ જેને સાંભળે અને એને જેટલી પ્રસન્નતા પરમાત્માની પ્રાપ્ત થાય અને એને જેટલું ફળ પ્રાપ્ત થાય, એટલું જ ફળ, એટલી જ પ્રસન્નતા માત્ર કોઈ મહાત્મ્ય ભાગની કથા સાંભળે અને પ્રાપ્ત થાય છે. ઇતિ સત્યમ પુનઃ સત્યમ અહમ મુક્તાનંદો બ્રવીમ. આ વાત સનાતન સત્ય છે, બીજી વાર કહું છું, આ વાત સત્ય છે. આપણા મનમાં થાય મહાત્મ્ય ભાગનું આટલું બધું ફળ કેમ, મહાત્મ્ય ભાગ પૂરો થવા આવ્યો, એનું કારણ બતાવું. પહેલે દાડે શ્રોતા ઓછા હોય એટલે પ્રસાદ જાદો ભાગમાં આવે, સમજાય છે? શ્રોતા વધવા મળે એટલે પ્રસાદનો બંટવારો થાય. સહજ આપણી અંદર એક માનસિકતા છે, નતર આ ગામને બધાને ખબર નહીં કથા શરૂ થઈ ગઈ, તમારે વેવા વેલાને ખબર નહીં પડી કથા શરૂ થઈ ગઈ, પણ બધા શું વિચારે ખબર, હજુ તો આજ પ્રારંભ થઈ છે ને, બે ત્રણ દાડે થવા દો, જરા કથા રાગે પડે પછી આપણે જાશું. હું તમને બધાને કહું છું, જેટલા આવ્યા છે ને બધા ફોન કરી દેજો બધાને કે કથા રાગે પડી ગઈ છે, કથા તો રાગે જ હોય, આપણે રાગે પડ્યો ને તો આવી જાઓ વાંક્યાના આંગણે. બધાને આજ્ઞા કરું છું, બધા પોતપોતાના સગા સંબંધી મિત્ર મંડળને 10-10 ફોન કરવાના. કેટલા? 10-10 ફોન. જોકે આ ગામમાં રોજાણી મને ખબર નથી, હું ફોનની આજ્ઞા કરું છું, પણ કદાચ કદાચ ને કદાચ કાટ હોઉં તો મિસ કોલ કરવાનું. હા, મેં તમને ફોન કરીશ ને, કેમ મિસ કોલ કર્યો હતો? બીજું કાંઈ કામ નહોતું, તમારા ગામમાં કથા શરૂ થઈ તેમ દેખાણે ને એટલે ફોન કર્યો. સમજાય છે તમને? બધા ભક્તો 10-10 જણાને આમંત્રણ આપજો. તમને ખબર છે આવતીકાલે ગ્રંથના નાયક બાલપ્રભુ ઘનશ્યામનું પ્રાગટ્ય થશે, અહીંયા ઘનશ્યામ જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે. આવતીકાલે વેકરિયા ગામ વેકરિયા મટી જાય ને બાપ અક્ષરધામ બની જશે, છપ્પૈયા બની જશે. માટે તમામ ભક્તોને ખાસ ભલામણ, આવતીકાલે વિશેષ ને વિશેષ ભક્તો આ કથાનો લાભ લેવા માટે આવજો. અદ્ભુત રીતે મુક્તાન સે મહાત્મા ભાગને લખી અને ગ્રંથને પૂર્ણ કરી ભગવાન શ્રી રણચરણમાં અર્પણ કર્યો છે. ત્યારબાદ ગ્રંથનો પ્રારંભ કર્યો છે, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદનઃ ભૂયભૂત્વા હરત્યંતસ્તમસ્તમેવાંશમાન. અદ્ભુત સમય 11-11 શ્લોકથી મંગળાચરણ કર્યો છે. પણ એ ગાથાને ભક્તો બરાબર આવતીકાલે આપણે સવારમાં 8:30 વાગે શ્રવણ કરશું, ઘડિયાળનો કાંટો નિજ સ્થાને. માટે આવો 2 મિનિટ લઈએ હરિનામ સંકીર્તન. તો મસ્ત હો કે હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ.
સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભગવાન શ્રી રાધારમણ દેવ શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કાષ્ઠભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર